भजो अम्बा जगदम्बा, भजो जगदम्बा, भजो दीन दयाली माँ, भजो अम्बा जगदम्बा, भजो दीन दयाली माँ, भजो अम्बा जगदम्बा, भजो अम्बा जगदम्बा, हो भजो अम्बा अम्बा, भजो अम्बा जगदम्बा, भजो भजो दीन दयाली माँ, भजो अम्बा जगदम्बा, भजो अम्बा जगदम्बा, भजो अम्बा जगदम्बा। बोल श्री अम्बे मात के जय, बाला बहुचर मात के जय, चामुंडा मात के जय, सर्वे शक्ति मात के जय, देवी भागवत महापुराण के जय, सोमनाथ महादेव की जय, द्वारिकाधीश के जय, रामचंद्र भगवान के जय, हनुमान जी महाराज की जय, अपने अपने गुरु महाराज की जय, गौ माता के जय, गंगा मैया की जय। ओ हर हर महादेव, माँ जगदम्बा राजराजेश्वरी, बाला बहुचरना श्री चरणों में प्रणाम करी कथाना प्रथम सत्र में प्रवेश करिए। तो देवी भागवत जी नो ग्रंथ एनी उत्पत्ति मां भगवती नो प्रागट्य तो देवी भागवत जी मां थयो, पण देवी भागवत महापुराण नो प्रागट्य कई रीतना थयो नी कथा बतावामां आवे छे। तो व्यास जी खूब तपस्या कर्या करे, 18 पुराणों की संरचना कर, 18 पुराणों ने, पण ए बधा पिताजी ना ज ग्रंथ लखाया। मत्स्य पुराण में मत्स्य भगवान नो, वामन पुराण में वामन पुराण नो वामन भगवान नो, शिव पुराण में महादेव नो, स्कंद पुराण में स्कंद भगवान नो, शिवजी नो बधा महात्म्यमां तीर्थोनो आदि आदि बधा पुराणोमां दरेक पुराण पोतानो आगु स्थान लईने आवे छे। आपणे एम न कही शकीए के कोई पुराण नाना छे,
બધા પુરાણો એની દ્રષ્ટિએ, કારણ કે વ્યાસજીની કલમ દ્વારા લખાયેલું છે અને વ્યાસજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના અંશ અવતાર છે. પિતાજીના તો ઘણા બધા સ્તુતિઓ થઈ, ઘણી પ્રશંસાઓ થઈ, પણ વ્યાસજીને સંતોષ ન થયો. મારે મારી માં જગદંબાના ગુણાનું વાદન ગાતો એક ગ્રંથની સંરચના શક્તિ છે. શક્તિનું સામર્થ્ય ગાવું એ તો શક્તિની કૃપા હોય તો જ થઈ શકે. વ્યાસ ભગવાને વિચાર કર્યો કે શું કરું, તો શક્તિનું સામર્થ્ય મને મારી કલમ દ્વારા લખવાની શક્તિ આવે. અને અન્નના ગર્ભમાં પણ કહ્યું છે વલ્લભજી, માં જગદંબા તો જાગતી મશાલ છે. તમે આ જ્વાલામુખી જાઓ ને તો જ્વાલામુખી ની અંદર ઘી પણ નથી પુરાતું, તેલ પણ નથી પુરાતું. એ જ્વાલામુખી ને યાદ કરીને વલ્લભ ભટ્ટજી એ લખ્યું હશે. એમ ને યુગો ના યુગો વ્યતીત થઈ ગયા, ત્રણ માંથી તેર જ્યોતિ થાય, તેર માંથી સાત જ્યોતિ થાય, સાત માંથી ભોળી પાછી ત્રણ થઈ જાય. ઘી પણ નથી પુરાતું, તેલ પણ નથી પુરાતું. આ યુગો ના યુગો વ્યતીત થઈ ગયા, પણ છતાંય એમને જ્યોતિ અખંડ પ્રસ્ફુટિત એમ ને અવિરત ધારા. એટલે વલ્લભ ભટ્ટજીને લખવું પડ્યું છે. ગુણ ગતિ ગોત ખેલ મને આનંદ વાતો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો માણ ગણ ગુણ ગતિ ગોત ખેલ નારો માત જાગતી જોત જળ હળ તો આજ મને આનંદ વાત્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો. વ્યાસ ભગવાન જગદંબાના ગ્રંથની સંરચના કરવા માટે તપશ્ચર્યા કરે છે સુમેરુ પર્વત પર. અનેક વર્ષો વ્યતીત થઈ ગયા, યુગોના યુગો વ્યતીત થઈ ગયા, અને એમ કઈ જગદંબા જન્મ જન્મ મુનિ જતન કરાઈ નંદકાલ પ્રભુ આવત નહીં. અનેક જન્મના પુણ્યનો પુંજ જ્યારે એકત્રિત થાય ને ત્યારે જગદંબા પ્રાપ્ત થાય છે. અનેક જન્મના પુણ્યનો પુંજ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે રામની ઉપલબ્ધિ કરાવે, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. એટલે તુલસીદાસજીને કદાચ રામચરિત માનસમાં કહેવું પડ્યું હોય કે અનેક જન્મના અંતે અનેક જન્મનું પુણ્યનો ઉદય થાય ત્યારે રામ ભક્તિ મળે. આજે ખબર નહીં વ્યાસ ભગવાનને કેમ આટલું બધું ખેંચાણ થયું જગદંબા પ્રત્યે. સુમેરુ પર્વત ઉપર ગયા, હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી, માં માટે તો તપ કરવું પડે ને. આમાં બેઠેલી દરેક દેવીઓ સાસુ બનવું હોય તો 25 વર્ષ કાઢવા પડે. પછી પુત્ર વધુ આવે ત્યારે તમે સાસુમાં થાવ. તો આ તો જગદંબાની પ્રાપ્તિ કરવા માટે થઈ, પ્રતીક્ષા તો કરવી જ પડે, ધૈર્ય કંઠા ધીરજ ધારણ કરવી પડે.
એટલી બધી શું ઉતાવળ છે? આ જન્મમાં ન મળે તો કઈ ને, માતાજીને કહેવાનું અમારે મોક્ષ તો ક્યાં જોઈએ છે, ન મોક્ષસ્ય કાંક્ષા શંકરાચાર્ય મહારાજે પણ કહી દીધું. એટલે ધીરજ તો અનિવાર્ય છે, તપ કરવું પડે. પણ કવિ કાગ બાપુ ભાવનગર બાજુ થયા, એમણે સરસ મજાના પુસ્તકો લખ્યા છે, એમાં કલમો લખી છે કે રાવણ થાવું પણ તપ કરવાના વાંધા. રાવણ તો બધાએ થાવું, રાવણને બધાએ બદનામ કરી દીધો, બાકી રાવણ જેવું વ્યક્તિત્વ આજ સુધીમાં કોઈનું થયું નથી, થવાનું નથી. બે ચાર ગલતીઓ કરી, બાકી રાવણે જેટલી તપશ્ચર્યા કરી છે ને એટલી કોઈ ન કરી શકે. રાવણ થાવું પણ તપ કરવાના વાંધા, એ તો ચારણના દીકરા હતા એટલે વિચારી વિચારીને લખ્યું છે આ કલમ. કરણ થાવું પણ દાન કરવાના વાંધા, સુરજ થાવું પણ વહેલા ઉઠવાના વાંધા. સુરજ તો બધાને થાવું છે, પણ ચમકીલું તેજસ્વી પ્રભાવિત બધાને થાવું છે, પણ વહેલા ઉઠવાના વાંધા. ને એવું નિયમ છે, સૂર્ય ઉદિત થાય એના પહેલા 2.25 કલાકે જાગી જવું. તપ બિનુ તેજ નહીં વિસ્તારા, જ્યાં સુધી તપશ્ચર્યા નહીં થાય ત્યાં સુધી જગદંબાનું પ્રાગટ્ય કઈ રીતના થઈ શકશે? વ્યાસ ભગવાન સુમેરુ પર્વત ઉપર તપશ્ચર્યા કરે છે, નક્કી કરીને ગયા છે જ્યાં સુધી માનું દર્શન ન થાય ને ત્યાં સુધી પાછું આવવું નથી. એટલે થોડાક સમય બાદ નભવાણી થઈ. નભવાણી એટલે જ્યારે તમને કોઈ સારા કામ કરવાની અંતરમાંથી સ્ફૂરણા થાય ને એને નભવાણી કહેવાય. પહેલાના જમાનામાં તો આકાશમાંથી અવાજ આવતો, હવે એ તો આપણે સાંભળ્યું હોય કે નહીં સાંભળ્યું, આમાં દેવી ભાગવતીમાં શ્રીમદ ભાગવતીમાં આ બધા વર્ણનો બતાવ્યા છે એટલે એ 100% સાચું હોય. શું કામ કે વ્યાસજીની કલમે લખાયેલું ક્યારે અક્ષરસ બધું સત્ય જ હોય છે, પણ અત્યારે કલિયુગ આવ્યો ને કલિયુગની અંદર આવી નભોવાણી થોડી થાય. નભોવાણી એટલે આકાશમાં, એટલે આકાશ કયું? ચિત્ત તત્વની અંદર જ્યારે કોઈ સારા કાર્ય કરવા માટેની સ્ફૂરણા થાય, ની કોણ કરે? જગદંબા કરે. કેન ઉપ્રેષિત મના, કેનો ઉપનિષદ ક્યારેક સમય મળે ને તો વાંચજો. એમાં ઋષિમુનિઓ બહુ વિચારી વિચારી લખ્યું, કેનો કેનો ઉપનિષદ ની અંદર, કેન પ્રેષિત મન, મારા મનને કોણ પ્રેષિત કરી રહ્યું છે? તમારા માય મંડળમાં જવાના હતા સોમનાથ, ને સોમનાથ વાળા અહીંયા આવી ગયા એવું છે. સોમનાથ નો આખો તમે યાત્રા કેન્સલ કરી અને દેવી ભાગવતીની કથા માટેની તમને જે હૃદયની અંદર સ્ફૂર્ણા જાગૃત થઈ, એ સ્ફૂર્ણાનું નામ છે નભોવાણી. કારણ કે જગદંબાને તમારા અંબલિયાસણ સ્ટેશન ગામની અંદર પધારવાની ઈચ્છા હશે. તમે બધાએ આટલા આનંદના આટલા વર્ષો થયા ગરબા કરો છો ને, એ ગરબાના ફળ રૂપે માં જગદંબા દેવી ભાગવત સ્વરૂપે તમારા ગામની અંદર પધાર્યા છે, એને નભોવાણી કહેવાય. બીજું શું? જ્યારે અંદરથી કંઈક સારી સ્ફૂર્ણા થાય, આંખમાં આંસુડા આવે અને આપણા રોમટા જ્યારે બેઠા થઈ જાય ને, રૂવાડા બેઠા થઈ જાય, ત્યારે માનવાનું અંતર એક ક્ષણ વાર માટે માં પધારી ગયા છે, એ આપણને આદેશ કરી ગયા છે, એને નભોવાણી. ના નભોવાણી વ્યાસજીના અંતરપટમાં થઈ અને વ્યાસજી પોતે તપશ્ચર્યા કરવાનો શુભારંભ કર્યો. સાલો તક તપશ્ચર્યા કરી અને ફલીભૂત આકાશમાંથી અવાજ આવ્યો કે વ્યાસજી માના દર્શન નથી થયા, માં કેસી હૈ, વો સ્વરૂપ કા દીદાર નહીં કર પાયે. ઓર આકાશ મેં સે અવાજ સુનાઈ દી, ઓ વ્યાસજી यदि आपको मेरा दर्शन करने की इच्छा है और आपके मन में जो शुभ संकल्प चल रहा है ना, वो संकल्प की यदि आपको पूर्णतः फल की प्राप्ति करनी है ना, तो आप आ जाओ ब्रह्मलोक में.
ને માં જે રસ્તો બતાવે સાચો જ હોય. રા નવગણ ને માએ રસ્તો બતાવ્યો તો છેક વિજયના દ્વાર સુધી લઈ ગયા. માં રસ્તો બતાવે કદી ખોટો ન હોય. વ્યાસજી ગયા છે બ્રહ્માજીના બ્રહ્મલોકમાં, અને બ્રહ્માજીના બ્રહ્મલોકમાં જ્યાં ગયા ત્યાં તો બન્યું એવું કે ચાર વેદો માં જગદંબાની સ્તુતિ કરી રહ્યા હતા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચારે વેદો માં જગદંબાની સ્તુતિ કરી રહ્યા હતા. અને એમાંથી ઋગ્વેદ છે ને એ પુરાણોમાં પુરાણોમાં અતિશય પુરાણી એવા ઋગ્વેદ ભગવાન માં જગદંબા માટે શબ્દ દેહ આપ્યો છે, બોલ્યા છે સરસ મજાના. યદંતસ્થાનિ ભૂતાનિ યતઃ સર્વં પ્રવર્તતે યદાહં તત્પરં તત્વ સાક્ષાત ભગવતી સ્વયં, સાક્ષાત ભગવતી સ્વયં, સાક્ષાત ભગવતી સ્વયં. ઐદં ધાર્યતે વિશ્વં યોગીર્ભિર્યા વિચિન્યતે, યેદં ભાસતે વિશ્વં સૈકા દુર્ગા જગન્મયી, સૈકા દુર્ગા જગન્મયી. સૃષ્ટિનો આધાર સ્તંભ કોણ છે? માં જગદંબા છે. આ સૃષ્ટિ રચવામાં પ્રથમ કોણ છે? તો કે જગદંબા છે, જેની અંદર આખું જગત સ્થિત છે અને જે જગતની અંદર પોતે સ્થિત છે એવી માં જગદંબાના શ્રી ચરણોમાં ઋગ્વેદ ભગવાન કહે છે મારા શત શત કોટી પ્રણામ છે આવી જગત માતાને મારા પ્રણામ છે. ચારો વેદ માની સ્તુતિ કર્યા છે. શ્રવણ કરતાની સાથે વ્યાસજી ચકાચોત નજર કે સામને દેખતે રહી જાય કે ક્યા બાત બના કે રખી હૈ હો મહારાણી, હું જગદંબા દિખને મેં તો છોટી દિખાઈ દેતી હૈ લેકિન ઇતના સામર્થ્ય. ચારો વેદ ની સ્તુતિ કરલી બાદ મેં વેદ વ્યાસજી ને ભી અપને શબ્દો કે સાથ માં જગદંબા કી સ્તુતિ કી, પરામ્બા પરમેશ્વર કી સ્તુતિ કી. ઓર સ્તુતિ સુનતે હી માં જગદંબા બ્રહ્મલોક મેં પ્રકટ હો ગઈ. ઓર માં કા સ્વરૂપ કૈસા થા તો વ્યાસ ભગવાન વર્ણન કર રહે હૈ કે માં કા સ્વરૂપ કૈસા હૈ. લાલ વસ્ત્ર, લાલ ચંદન નું લેપન, લાલ પુષ્પ ની માળા, 18 ભુજા, ત્રિલોચના જગદંબા, ઓર સિંહ કે માં કે જો આસન હૈ, સિંહ કી સવારી હૈ, શેરાવાલી માં હૈ. આઈ મને આનંદ વાત્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચરમાં સતણો માં. આજ મને આનંદ વાત્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો માં. આઈ મને આનંદ વાત્યો યતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો માં. આઈ મને આનંદ વાત્યો યતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો. ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો માં. ગાવા ગરબા છંદ બહુ ચર માત તણો. વ્યાસ ભગવાને માં પાસે માગણી કરી કે માં આપકે પાસ મેં અપની ઈચ્છા વ્યક્ત કરતા હું, મેને સભી પુરાણો કી સંરચના કી માં, લેકિન આજ મેરે ઉર મેં એસી ઈચ્છા પ્રકટ હો ગઈ હૈ કે મેં આપકા ગુણાનુવાદન કરું. જગદંબાએ પૂછ્યું કે જે ઓઈ ફોડ પાડીને કહો ને તમારે શું છે મનની અંદર ભાવ, ગોળ ગોળ શું બોલો છો, જે ઈચ્છા હોય એ ફોડ પાડીને કહો. ત્યારે વંદના પ્રથમ કરવામાં આવે છે અને વંદન
અને હાથે ઘસેલું ચંદન માં જગદંબાને રાજી કરવાનું ઉત્કૃષ્ટ નજરાણું છે. ડબ્બાવાળા તૈયાર ચંદન આવે છે ને એ પછી તમે માતાજીને કરો અને પછી તમે એ ઠીક છે, રસ્તો ચલાવવાનું કામ છે, પણ ઓરિજિનલ ચંદન કયું ખબર છે? સુખડ એ પથ્થરની સાથે જેને ઓરસિયું કહેવાય એમાં ઘસવામાં આવે અને એમાં થોડો પરિશ્રમ પડે, પણ હાથે ઘસેલું ચંદન પછી એમાં થોડું કેસર મિલાવે. વ્યાસ ભગવાને કહ્યું, જગદંબાઈ જ્યારે પૂછ્યું કે જે કંઈ ઈચ્છા હોય મનથી માગી લો ને તમે, ત્યારે વ્યાસ ભગવાને માગણી કરી છે કે માં તમારા ગુણાનુવાદન ગાતો એક ગ્રંથની સંરચના મારે કરવી છે, જો તમે આદેશ આપો. દેવીનું ગુણાનુવાદન ગાતો એક ગ્રંથ રચવો છે, જેમ કૃષ્ણનો સંકીર્તન ગાતો ગ્રંથ, કૃષ્ણનું ગુણાનુવાદન ગ્રંથ જેમ ભાગવત છે, મહાદેવનું ગુણાનુવાદન ગાતો ગ્રંથ જેમ શિવપુરાણ છે, એમ મારે તમારો એક ગ્રંથ ગુણાનુવાદન ગાતો એક ગ્રંથની સંરચના કરવી, પણ માં જો તમે આદેશ આપો ને આશીર્વાદ આપો તો શક્ય બને, બાકી મારા જેવો પામર તો આ દેવી તત્વનું વર્ણન હું શું કરી શકવાનું હતું. અને જે જગદંબાની પાસે ખરેખર સાચા અર્થમાં કહું ને શરણાગત થી શરણાગતની ભાવનાથી જાય ને એને જગદંબા માલામાલ કરી દે. હું કંઈક છું એવી ભાવનાની સાથે જાય તો જગદંબા એને કદી નિહાલ ન કરે, પણ જગદંબાના બાળક બનીને અને જગદંબાની પાસે શરણાગત બનીને જાય તો જગદંબા એને પોતાની ગોદની અંદર બેસાડી દે, એટલું સામર્થ્ય, એટલી ભાવના અને જગદંબાના હૃદયમાં એટલો પ્રેમ રહેલો છે. એટલે જગદંબાએ કહ્યું છે કે સાંભળો વ્યાસ ભગવાન, તમારી વાત સાચી છે, પણ તમને એક વાત કહું, બોલે શું? મેં જવાબ દેવાને બદલે મેં પોતાનું જમણું ચરણ છે ને, જમણું ચરણ એ જમણું ચરણ સહેજ આમ પોતે ઊંચું કર્યું, સિંહની સવારી ઉપર આ એ તો એનો ઠાઠ જ છે ને, એના જેવો ઠાઠ કોઈનો છે ને. સૌમ્યા સૌમ્ય તરાસેસ સૌમ્ય ભસ્વતિ સુંદરી પરાપરાણામ પરમામ તમૈવ પરમેશ્વરી, એના જેવો ઠાઠ કોઈનો નહીં. એટલે માં રાજે રાજેશ્વરી ત્રિપુરા સુંદરી માં ભગવતી પોતાનો જમણું ચરણારવિંદ સહેજ આમ ઊંચો કર્યો અને ઊંચો કર્યો અને એ ચરણારવિંદના દર્શન કરવા વ્યાસી દોડ્યા દોડ્યા અને જેવું માં જગદંબાના ચરણારવિંદના અંગુષ્ઠનો જ્યાં દર્શન કરવા માટે જાય ત્યાં તો એમણે દર્શન કર્યા શું? તો કે માના શ્રી ચરણોમાં, માના જમણા ચરણની અંદર સોનાના અક્ષરથી લખાયેલો એક સુંદર મજાના સોનાના પૃષ્ઠવાળો સરસ મજાનો એક ગ્રંથ, એના પેજ જે છે, એના પૃષ્ઠ જે છે એ સોનાના અક્ષરથી લખાયેલા. આમાં જગદંબાની લીલાથી એક પછી એક પૃષ્ઠ ફરી રહ્યા હતા. સોનાના કમળ ઉપર સોનાના અક્ષરથી લખાયેલો સોનાના પૃષ્ઠવાળો એક ગ્રંથ જોતાની સાથે વ્યાસ ભગવાન આનંદિત થઈ ગયા અને પછી પ્રશ્ન પૂછ્યો છે માને કે માં દેવી ભાગવત મહાપુરાણ બોલે હા 100 કરોડ શ્લોકમાં રચાયેલો છે દેવી ભાગવત મહાપુરાણ. પણ માએ કહ્યું, દેખો વ્યાસજી, તમને આજે ઈચ્છા સ્ફૂર્ણા થઈ છે ને કે મારે દેવી ભાગવત મહાપુરાણની સંરચના કરવી છે, એ ઓલરેડી મારા શ્રી ચરણોમાં તૈયાર જ પડ્યો છે, પણ પાછળ કળિયુગ આવે છે અને કળિયુગની અંદર લોકોનું આયુષ્ય ઓછું થઈ જશે અને ઘટીને માત્ર 30 વર્ષનું આયુષ્ય થશે અને આવા ટૂંકા આયુષ્ય કાળની અંદર દેવી ભાગવતજીના ગ્રંથને સમજવા માટે લોકો પાસે સમય નહીં રહે, એટલા માટે તમે આ ગ્રંથનું સંક્ષિપ્તકરણ કરો, નાનો બનાવો આ ગ્રંથ. આજ પણ મૂળ દેવી ભાગવતજીનો ગ્રંથ છે પણ ક્યાં? ભગવાન વિષ્ણુની લાઇબ્રેરીમાં છે, ધરાધામ ઉપર નથી. 100 કરોડ શ્લોકમાં ઓરિજિનલ. એટલે ક્યારેય પણ આપ આટલા બધા આનંદના ગરબા કરો છો અને ક્યારેય જાણતા અજાણતા વૈકુંઠ લોકમાં જવાનું થાય તો વિષ્ણુ નારાયણને કહેજો કે અમને જગદંબાના દેવી ભાગવત મહાપુરાણનો જે ઓરિજિનલ જે ગ્રંથ કે માના શ્રી ચરણોમાંથી પ્રગટ થયેલો છે એ ગ્રંથ નામને દર્શન કરાવો, એ જ માં ભગવતીનું સ્વરૂપ છે. એ ગ્રંથ આપ્યો
व्यास भगवान ने, व्यास भगवान तो ए दिवसे एक ग्रंथ ने लई नाचवा मांड्या, नृत्य करवा लाग्या अने जगदंबा नो जय जयकार बोलवा लाग्या। जगदंबा ना भाव विहोर एटला थया कि जगदंबा ना नाम थे ना आंखों माथी आंसू वहेवा लाग्या, पोते गदगदी थई गया। जगदंबाए कह्युं एक शब्द तो तमारा हाथे थी ग्रंथ नी संरचना थई जाय ने, रचाई जाए ग्रंथ एटले आ 100 करोड़ श्लोक वालो ग्रंथ छे मने पाछो आपी देवा, हूँ आपी दे। व्यासी पोते वचनबद्ध जगदंबानी साथे बंधाया छे अने जगदंबाए आज मूल हता 100 करोड़ श्लोक मां जे दिव्य भागवत जी नो ग्रंथ छे એ પોતાના જમણા ચરણની તલીમાં જે ગ્રંથના સ્વરૂપના દર્શન થયા હતા એ ગ્રંથમાં જગદંબાએ આજ વ્યાસ ભગવાનને અર્પણ કર્યો છે અને વ્યાસ ભગવાને આજ દેવી ભાગવત મહાપુરાણનો જે જયકાર બોલ્યા છે, બોલે દેવી ભાગવત મહાપુરાણ કી જય, દેવી ભાગવત મહાપુરાણ કી જય, દેવી ભાગવત મહાપુરાણ કી જય। જય જયકાર બોલજો, જય જયકાર બોલવામાં જરાય જો પાપ લાગે તો મને આપી દેજો, મારે સોમનાથનો દરિયો ઘણો મોટો છે, જ્યારે મારી ગૌશાળાએ જવાનું થાય એટલે મારે વચ્ચે સોમનાથનો દરિયો તો આવે જ, એટલે સોમનાથના દરિયામાં જે પાપના ઉટલા ભેગા થઈ ગયા હોય તેમાં પધરાવી દઈશ, પણ તમે જય જયકાર બોલજો। बोले देवी भागवत महापुराण की जय, देवी भागवत महापुराण ने संरचना થઈ વ્યાસ જી દ્વારા સંક્ષિપ્ત દેવી ભાગવત મહાપુરાણ કે જે તમે જેના દર્શન કરી રહ્યા છો જેની સન્મુખ તમે બિરાજ્યા છો એ દેવી ભાગવત મન આદેશ થી વ્યાસી ના કલમ દ્વારા એ દેવી ભાગવતી નો ગ્રંથ કી જે જેના તમે દર્શન કર્યા છો, દેવી ભાગવત ગ્રંથ એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે। જગદંબા જ્યારે બધા જ અસુરોનો સંહાર કરી અને જ્યારે પોતાના મણિદ્વીપ ધામની અંદર પધાર્યા ને ત્યારે પોતાનું સમગ્ર તેજ દેવી ભાગવત મહાપુરાણની અંદર મૂકતા ગયા। જેમ હાથીના પગની અંદર બધાના પગલા આવી જાય એમ દેવી ભાગવત મહાપુરાણની અંદર બધું જ જ્ઞાનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ જાય છે। આ ગ્રંથનો મહાત્મ્ય ગાતા મારા વ્યાસ ભગવાને સૌ પ્રથમ પૂછ્યું કહ્યું છે અને વ્યાસ ભગવાન કલમમાં લખાયું છે કે દેવી ભાગવતજીના ગ્રંથનું મહાત્મ્ય શું છે। अश्वमेध सहस्राणि वाजपेय शतानि च महाभागवतस्यास्य कलाम नारहति षोडश। त्रैलोक्य जननी नित्या सच्चिदानंद रूपिणी यस्यः पदाम्बुजं द्वंद्वं ददधृत्यं पंकजे। જેના દર્શન કરવા પણ દુર્લભ થઈ જાય એ જગદંબાનું ચરિત્ર શ્રવણ કરાવતો ગ્રંથ એટલે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ, જે એક વખત ભાવથી પ્રેમથી અને શ્રદ્ધાથી દેવી ભાગવતીની કથા શ્રવણ કરે ને પછી વહેલા મોડું તો સૌએ જવાનું છે। જ્યારે યમરાજ એમને કે ધર્મરાજ લેવા માટે આવે ત્યારે જે જીવાત્મા પોતાનો દેહ છોડે છે ને ત્યારે દેવી ભાગવતીની અંદર વ્યાસજીએ લખ્યું છે કે જ્યારે પણ કોઈ જીવાત્મા આ લોક છોડીને પોતાના દેહને છોડીને જાય છે ત્યારે એના બધા જ પાપો નાશ પામે છે, ત્યારે દેવી ભાગવતીની કથા શ્રવણ કરે અને કોઈ શેઠનું આગમન થાય અને સેવક જેમ માથું નમાવીને ઊભો રહે ને એમ એ જે જીવાત્માએ પ્રેમથી દેવી ભાગવતીની કથા શ્રવણ કરી હોય ને એ રીતના શ્રવણ કરેલો પુણ્યાત્મા જે જીવાત્મા છે દેવી ભાગવતીની કથા શ્રવણ કરીને જ્યારે આ દેહને છોડે છે ત્યારે યમરાજા પોતે માથું નમાવીને એમની સામે ઊભા રહ્યા છે। કાળનો પણ ભય રહેતો નથી જેને
प्रेम से देवी भागवत जी ने कथा शुरू करी। सुनो ये श्लोक, मेरी जेब की कोई बात नहीं है। तावत् सर्वाणि पापानि ब्रह्महत्यादिकान्यपि यावन् दुर्गाचरितं भवेत् कर्णगतं मुने कृत पापं शतोपेतत् शृणाति यदि मानव तं दृष्ट्वा यमराजदण्डं यमराजा पोते पण पोतानुं मस्तक नमावे छे। जे जगदंबाना उपासक होय जगदंबाना मां भगवतीना उपासना करता। अरे देवी भागवतीना नवम स्कंदनी अंदर तो त्यां सुधीनुं बतावुं छे કે જે નવાણ મંત્રના જાપ કરે ને તો નવાણ મંત્રને જાપ કરનારા અનુષ્ઠાન કરનારા જે દેવી ભક્તો હોય છે ને તો એમને સ્પર્શીને વાયુ જ્યાં લહેરાય ને તો એના પાપ પણ નાશ પામે છે। નવાણ મંત્ર કોને કહેવાય? ઓમ એમ રીમ, રીમ ને બોલવાનું, ખાલી રીમ ને, રીમ હ આવો જ રીમ ક્લિમ ચામુંડા એ વિચ્છે અને નવાણ મંત્ર કહેવાય। નવાણ મંત્રનો મહિમા અદ્ભુત છે, બહુ પ્યાર ભરેલો નવાણ મંત્રનો મહિમા છે। એટલે જગદંબાની જે ભક્તિ કરી હોય, જગદંબાનું જેને નવાણ મંત્રનું અનુષ્ઠાન કર્યું હોય, નવાણ મંત્રના જાપ જપ્યા હોય, શક્તિની ઉપાસના માટેમાં સર્વશ્રેષ્ઠ જો સાધન છે તો એ નવાણ મંત્ર છે। ઓમ એમ રેમ ક્લેમ ચામુંડાઈ વચ્ચે દેવી ભાગવતજીના નવમ સ્કંદની અંદર બતાવ્યું છે કે એક દિવસ ગંગાજી છે ને રડવા લાગ્યા અને રડતા રડતા નારાયણની પાસે જઈ અને કહ્યું કે આજથી હવે મારે પૃથ્વી લોકને હું છોડી દઉં છું, હું પાછી વૈકુંઠ લોકની અંદર આવતી રહું છું, કારણ કે હવે મારે પૃથ્વી લોક ઉપર રહેવું નથી। ત્યારે ગંગાજી થાક્યા તો વિષ્ણુ ભગવાને પૂછ્યું અરે માય, તમે જો ધરાધામ છોડી અને પાછા તમારા લોકની અંદર આવતા રહેશો તો મનુષ્યના પાપનું પ્રોક્ષણ કોણ કરશે? ગંગાજી કે મારો શું દોષ છે? મારી અંદર બધા આવે આવે સ્નાન કરે છે, પોતાના પાપના પોટલા અંદર ઠાલવી જાય છે, કારણ કે 18 વનસ્પતિનો મને વજન નથી લાગતો, 999 નદીઓ કદાચ મારી અંદર સંમિલિત થાય તો એના મને વજન નથી લાગતો, પણ જ્યારે પાપી જીવાત્માઓ મારી અંદર આવીને સ્નાન કરે છે ને ત્યારે મને એનું વજન લાગે છે। નારાયણ હવે મારે ભૂભાર ઉપર ભૂભારને કાં તો ઓછો કરો અને કાં તો મારે પૃથ્વી ઉપર રહેવું નથી। નારાયણે કહ્યું નહીં નહીં, તમે તો દયાની દેવી છો, તમે તો જગદંબા કહેવા, તમારે બધાનું સ્વીકાર કરવાનો હોય, માતૃ સહજ તમારો સ્વભાવ છે દેવી, એવું ના કરો તમે। ગંગાજી માન્યા જ નહીં, ગંગાજી કે નહીં હવે હું કાં તો મને રસ્તો આપો અને કાં તો હું અહીંયા પાછી સ્વર્ગ લોકની અંદર આવતી રહું। નારાયણને ડર લાગ્યો કે નહીં પાછા ગંગાજી સ્વર્ગ લોકની અંદર આવતા રહેશે તો, એટલા માટે થઈ નારાયણે કહ્યું રસ્તો આપ્યો કે દેવી જ્યારે કોઈ પણ જગદંબાનો ઉપાસક, આવું દેવી ભાગવતજીમાં લખ્યું છે, જ્યારે જગદંબાનો ઉપાસક નવાણ મંત્રના જેણે અનુષ્ઠાન કર્યા હોય અને અનુષ્ઠાન કરેલો કોઈ ઉપાસક અથવા તો કોઈ ઉપાસિકા
તમારા કિનારે આવીને જ્યારે તમારા ગંગાના વહેતા પ્રવાહમાં સૂર્યનારાયણ ભગવાનની જળની અંજલિ આપશે અને જ્યારે એની અંદર સ્નાન કરશે ને ત્યારે તમે બધાય પાપમાંથી તમને મુક્તિ મળી જશે. મારા તમને આશીર્વાદ છે કે જગદંબાના નામમાં નવાણ મંત્રના નામમાં આટલો મહિમા. એ સમયે ગંગામાં કિલકિલાટ કરતા હસવા લાગ્યા, આનંદિત થયા અને પાછા ધરા ધામ ઉપર પાછા પોતાના સ્વરૂપની સાથે પધાર્યા. એટલે અધિક માસમાં જ પહેલો દિવસ છે એટલે આપણે કથા ગંગાની અંદર ગંગા મૈયા પધારી જ ગયા હોય તો પહેલે જ દિવસે સ્નાન કરી લઈએ, પછી ત્યાં જવાય કે ન જવાય કાંઈ કી ચિંતા. અને જે દેવી ભાગવતની કથા શ્રવણ કરે, મારા વ્યાસ ભગવાન બોલ્યા છે કે ન ગંગા ન ગયા ન કાશી ન પુષ્કરમ ન પ્રયાગમ છે, એને કોઈ તીર્થની અંદર જવાની જરૂર નથી. એક વખત જો પ્રેમથી ભાવથી જો દેવી ભાગવતની કથા શ્રવણ એક આસને બેસીને કરશે ને તો એના પિત્રોનો ઉદ્ધાર થઈ જશે, એટલું મહાત્મ્ય છે દેવી ભાગવતના ગ્રંથ. તો આઈએ આપણે ગંગા મૈયાને પ્રેમથી યાદ કરી લઈએ અને નવાણ મંત્રને પ્રણામ કરીએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાયે વિચે મૈયા ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, તાળીયા બજાવે બાવરે ઓ ગંગા મૈયા, ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, ગંગા મૈયા મેં જબ તક એ પાણી રહે મેરે ભક્તો કી ગાની રહે, જીત ગાની રહે મૈયા ઓ ગંગા મૈયા, ગંગા મૈયા, ગંગા મૈયા મેં જબ તક યે પાણી રહે તેરે ભક્તો કીએ જિંદગાની રહે, જિંદગાની રહે મૈયા ઓ ગંગા મૈયા, ગંગા મૈયા મેરે જીવન કી તું હૈ હે મૈયા, તેરે હાથો મેં હૈ મેરી મૈયા, જીવન કી તું હૈ કે મૈયા, તેરે હાથોં મેં હૈ મેરી મૈયા, દુનિયા કુછ ભી કહે બસ કહેતી રહે, દુનિયા કુછ ભી કહે બસ કહેતી રહે, તેરે ભક્તોં કી યે જિંદગાની ગાની રહે મૈયા, ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, હર હર ગંગે, 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 હર હર
भोले बाबा के श्री चरणों में प्रणाम, गंगा मैया के श्री चरणों में प्रणाम, के नारायण का वचन को आदर सत्कार दिया माँ भगवती गंगा ने। आज पण गंगा जी प्रतीक्षा करे छे कोई नवाण मंत्र ना जापक, कोई नवाण मंत्र ना कोई उपासक मारे किनारे आवे, हूँ एनु चरण प्रक्षालन करूं। ક્યારેક ભગવતી નું નામ લેવાથી ભક્તો પાવન થતા હોય છે, પણ ક્યારેક ભક્તોના કામ કરવા માટે જગદંબા એવા આતુર હોય છે કે ક્યારે મારા ભગત નું કામ થાય ને ભગત ના નામની સાથે મારું નામ જોડાઈ જાય। એટલે આપણું જીવન એવું હોવું જોઈએ કે બસ જગદંબા ને એવી પ્રાર્થના કરીએ કે હે માં જગદંબા, એવો અવસર આપજે ને એવી વેળા આપજે કે તારા કાર્યની સાથે અમારું નામ જોડાય। જેમ અંગતજીએ માગણી કરી કે રામજી રાઘવલાલા અમારે તો જીવનમાં કંઈ જોઈતું નથી, બસ એટલું જ જોઈએ છે કે તમારા કામની સાથે અમારું નામ જોડાય અને રામજીનો જય જયકાર થાય, તો સાથે સાથે અમે તમારા સેવક ગણ તરીકે પૂજાઈએ એટલું જ અમારે જોઈએ છે, બાકી અમારે કંઈ નથી જોઈએ। આ છે શરણાગત ભક્તિ। તો વ્યાસ ભગવાને બતાવ્યું કે જે મારી જગદંબાની કથા શ્રવણ કરશે તો એને અનેક જન્મના સંચિત કર્મોથી મુક્તિ અને મોક્ષ પદની પ્રાપ્તિ થશે। માં ભગવતી મોક્ષ પદદાયિની છે। એકદા કર્ણે સંજત્ય પાપમ મોક્ષમ વાપ્નુયાત અપ્યનેક શતમ કોટી જન્માંતર સુસંચિતમ જન્માંતર સુસંચિતમ। અનેક જન્મના પાપનો ક્ષય થશે, જે જગદંબાને શરણે જે એક વખત જશે ને એને કોઈ દિવસ પાછું નિરાશ થઈને નહીં આવવું પડે, કારણ કે માં ના ગજવામાં કદાચ પૈસા હોય કે ન હોય પણ એક વખત એનું બાળક માગે ને તો એ બે દિવસે ચાર દિવસે અઠવાડિયે મહેનત મજૂરી કરીને આવતી હોય ને, છતાં એના બાળકે માગણી કરી હોય ને એને મગજમાં તો હોય એ, જ્યારે પણ મહેનત મજૂરી કરીને આવતી હોય, મહેનતની કમાણી લઈને આવતી હોય ને, છતાંય એને પૈસા ગળે નથી વળગતા, એને તો બસ એક જ મનની અંદર તમન્ના હોય કે મારા બાળકની જે માગણી છે હું ક્યારે પૂર્ણ કરું। તો એ તો આપણી જનેતા છે, આ તો જગદંબા વિશ્વ જનેતા છે, એમાં કેટલો પ્રેમ હશે વિચાર કરો। પણ એ તો એક વખત ના તો જોડ્યા પછી ખબર પડે, ત્યાં સુધી થોડી ખબર પડે। આપણે કહ્યા કરીએ કે સાકર બહુ ગળી છે પણ એ તો સાકરના ટુકડાને મોંમાં મૂક્યા પછી જ એની અનુભૂતિ થાય, ત્યારે ખબર પડે કે એ કેવી ગળી છે।
જગદંબાની શરણાગતિ જે સ્વીકારશે અને આ જગતની અંદર ક્યારે કોઈ દિવસ નિરાશ નહીં થવું પડે. હા, બાકી સંસાર ઉપર એક વખત ભરોસો મૂકશો તો સંસારીઓ તો ક્યારે આપણા ભરોસાની વિશ્વાસને તોડી નાખશે, પણ જગદંબાની સાથે કરેલો પ્રેમ અને જગદંબાની સાથે કરેલો વિશ્વાસ, એના ચરણોમાં મૂકેલો વિશ્વાસ, ત્યાંથી આપણે કોઈ દિવસ ખાલી હાથ પાછું નહીં આવવું પડે. મારા વ્યાસ ભગવાન બોલ્યા. એટલે અમારે મોરબીના માય ભક્ત દયા કલ્યાણી લખ્યું છે, આશ્રમ તો ઘણો મોટો છે પણ આપણે દેવી ભાગવતીના પ્રારંભમાં, વિરામમાં, મધ્યમાં જ્યારે મને મજા આવે ત્યારે પંક્તિ થોડી થોડી ગવડાય. હરે જેને આશરો રે જેને આશરો રે લીધો અંબાનો જેને આશરો. હરે પંથ પાધરો રે પંથ પાધરો રે અંબાનો પંથ જેને પાધરો. હરે પંથ પાધરો રે પાધરો રે એ અંબાનો પંથ જેને પાધરો. અંબાના નામમાં માનાય શોગાનમાં, અંબાના નામમાં માનાય શોગાનમાં, અંબાના નામમાં માનાય શોગાનમાં, અંબાના નામમાં એક વખત માના ચરણે સુપ્રત થયા બાદ પછી ક્યારેય ન બોલવું કે મેં કર્યો ઈ કર્યું. આપણે તો એના રમકડા છે, એ ચલવે એમ આપણે ચાલવાનું, એ જે આપણને સ્ફૂર્ણ આપે એમ આપણે કરવાનું. પણ જે દિવસે મેં કર્યું આવશે ત્યારે જગદંબા આપણાથી ઘણા માઇલોના અંતરે દૂર જતી રહેશે. શિક્ષાપત્રની અંદર પણ સજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે આપણે કોઈ દિવસ આપણા વખાણ કદી કરવા નહીં કે આ મેં કર્યું. આ તો બધું એને કર્યું, જગદંબાએ કર્યું. તો આ રીતના દેવી ભાગવત મહાપુરાણનું મહાત્મય ભૂરી ભૂરી પ્રશંસા મેરે વ્યાસ ભગવાનની કી હૈ. દેવી ભાગવતજીનો સંરચના એ પોતે સ્વયં જગદંબાએ આમની સંરચના કરી છે. જગદંબાના જમણા ચરણના શ્રી ચરણમાંથી દેવી ભાગવત મહાપુરાણનું પ્રાગટ્ય થયું છે, એટલે દેવી ભાગવત મહાપુરાણ એની આગળ શ્રીમદ લાગ્યું છે. બે જ પુરાણો એવા છે, 18 પુરાણોમાં બે પુરાણ એવા છે જેની આગળ શ્રીમદ લાગે છે. એ કૃષ્ણ કથાનું ગુણાનુવાદન કરતો ગ્રંથ, એમનું નામ છે શ્રીમદ ભાગવત. અને બીજો માં જગદંબાના ચરિત્રનું ગુણાનુવાદન કરતો ગ્રંથ, એનું નામ છે શ્રીમદ દેવી ભાગવત. સુંદર મજાનો મહિમા બતાવવામાં આવ્યો છે. મારી જગદંબા તો ત્રિલોક્ય જનની સુંદરી છે એ કથા બતાવવામાં આવી. અને ત્યારબાદ દેવી ભાગવતીનું પ્રાગટ્ય કઈ રીતના થયું એ તો તમે એ વાતથી વિદિત થયા. પણ હવે દેવી ભાગવતીના સૌરાજના 18,000 શ્લોકની અંદર વ્યાસજીએ 100 કરોડ શ્લોકનું બનેલું દેવી ભાગવત આપણી બુદ્ધિ નથી કે ત્યાં સુધી એ જ્ઞાનને પામી શકીએ. આપણે અંતે તો મનુષ્ય ને, એનું સંક્ષિપ્તકરણ કર્યું ને મહત્વના જે શ્લોકો હતા એ વ્યાસજીએ સરસ્વતી વાપરશે તો 400 ગણું કરીને આપવા માટે હું બંધાયેલી છું. જગદંબા બોલ્યા છે, ચંદન અવશ્ય કરવું, આજ્ઞા ચક્ર રહેલું છે બને ત્યાં સુધી. લલ્લાટ ઉપર ચાંદલો કર્યા વગર
કોઈને સામું મળવું નહીં. પણ અત્યારે તો ચાંદલા બધા આર્ટિફિશિયલ આવી ગયા, તૈયાર રેડીમેડ, કઈ પાઉચ ખોલ્યું નથી, કઈ લગાડ્યું નથી. તમે ચાંદલો શું કામ? અમે તો જગદંબાના નામનું અતિલક કરીએ છીએ, હરિહરનો અભેદ્યતાનું અતિલક છે. પણ તમે ચાંદલો લગાડો છો એ શેના માટેનું? તમારા પતિદેવ માટેનું. સહી વાત ને? મંગળસૂત્ર ધારણ કરો, ચાંદલો લગાડો, પણ એ તમારો ચાંદલો એટલે કે તમારો લલાટી જે લગાડેલો ચાંદલો હોય એ કેટલો ભાગ્યશાળી કે નળની ચકલીમાં લટકતો હોય, ગોદરેજના કબાટમાં લટકતો હોય, પછી દિવાલમાં લટકતો હોય, સાવણીમાં જતો હોય, ક્યારેક પાણીમાં જતો હોય, વહેતો વહેતો જતો હોય, તમને બાય બાય કરતો હોય. એક પગે ઉભા રહીને તપ કર્યું હશે ને તમારા સૌભાગ્ય. અહીંયા બેઠેલી દેવીઓને કહું, તમે આવી સુંદર મજાની માય ભક્તિ કરો છો, જગદંબા બહુચર્યાના પરમ ઉપાસક છો, તો હવે પુરુષોત્તમ મહિનો ચાલે છે, કાલથી નિયમ લઈ લેજો કે આર્ટિફિશિયલ ચાંદલા લગાડવાનું બંધ કરી દેજો, બહુચરના નામનો તિલક લલાટની અંદર કરજો, તમારો ચાંદલો સદા માટે તમે સુહાગણ રહેશો, જગદંબાના આશીર્વાદ તમને મળશે. બહુચરીનું નામ લઈને તમે તિલક કરો ને, બહુચરીના આશીર્વાદ નિત્ય તમારી જોડે રહે, સાથે બધાને સમજાવવા તો બહુ કઠિન પડે, પણ તમારા જેવી દેવીઓ તો કાયમ માટે જગદંબાના રંગે રંગાયેલી છે. ને તમે દેવી ભાગવતની કથાનું આયોજન જો કર્યું છે તો મને દક્ષિણા તો આપવી પડે ને, એટલે દક્ષિણા રૂપમાં એક પહેલો નિયમ લેવાનો છે કે બને ત્યાં સુધી આર્ટિફિશિયલ ચાંદલા નહીં લગાડવાનું. શું કામ? કે અહીંયા જે આજ્ઞા ચક્ર છે તમારી આધ્યાત્મિક શક્તિ ઓછી થાય છે. રેડીમેડ ચાંદલા તમે લગાડો નહીં. તુમાં જગદંબાના ત્રણ સ્વરૂપ, એને વંદના કરી, વંદન માતાજીને ભગવતીને કંઈ અર્પણ ન કરો, પણ માં ભગવતી કહે મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી, માત્ર તું મને તારું મનરૂપી પુષ્પ આપી દે ને તો પણ હું તને બધું જ આપવા માટે તૈયાર છું. માં જગદંબા બોલે મનરૂપી પુષ્પ માં જગદંબાને બહુ વાલો છે. એની જીભની માનેલી બહેન હતી, સગી બહેનને લોહીના સંબંધો નહોતા. ક્યારેક લોહીના સંબંધો ન કામ કરે એટલા જીભના સંબંધો કામ કરતા હોય છે. જીભની માનેલી બહેન જાહલ એના સિંધમાં સુમરાએ કેદ કરી દીધી, ને રાનવગણ સોનાની થાળીમાં ભોજન કરવા માટે બેઠો. જ્યાં એ ભોજનનો કોળીઓ લેવા જાય ત્યાં તો જાહલની ચિઠ્ઠી આવી, ચિઠ્ઠી વાંચતાની સાથે જ કોળીઓ મૂકી દીધી. અને આને આપણે આપણા સાચા સગા કહેવાય. બાકી તાલી મિત્ર સૌ મળે, શેરી મિત્ર અનેક, પણ ખરા સમયે કામમાં ન આવે થોડી બહેનપણી કહેવાય? ખરે ટાણે ઉભા રહી જાય એનું નામ છે સાચા સ્નેહી જન. ની યાદ રાખજો, સગા અને વાલા શબ્દ સાથે બોલાય છે, પણ સગા હોય કોઈ થી વાલા ન હોય, ને વાલા હોય કોઈ થી સગા ન હોય. તમે અનુભવ કરી જોયો હશે કદાચ. વાલા કોને કહેવાય? પોતાના સ્નેહીજનના કોઈ પ્રસંગમાં આવ્યા હોય, ખબર પડે કે રસોડાની અંદર કંઈ ખૂટ્યું છે, પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી કોઈને ના ખબર પડે એમ રસોઈયાને કહી દે કે ગમે તેમ થાય તાબડતોબ તૈયારી કરો, આટલી સામગ્રી તમે કહેતા હો તો હું લઈ આવું, પણ તાબડતોબ તૈયારી કરો, કોઈને ખબર ન પડવા દે. અને પોતાના મિત્રનો પ્રસંગ સુધારીને માણસ જતો રહે, આને કેવા કહેવાય? વાહલા કહેવાય. સગા કોને કહેવાય? પ્રસંગની દાળ સરસ મજાની બનતી હોય ત્યાં જઈને કે દાળ થઈ ગઈ, તો ઓલો રસોઈ કે હા થઈ ગયો, તો કે લાવજો ચખાડવા આપો જો કેવી થઈ છે. પાટકો ભરીને એ રસોઈયો છે ને કે પેલા ને દાળ ચાખવા માટે આપે, દાળ ચાખવા માટે આપે તો કે અડધા ભાગનું મીઠું ઓછું છે,
માપનું જ હોય, છતાં એમ કે અડધા ભાગનું મીઠું ઓછું છે. શું કામ મીઠું વધારે પડી જાય? મોળું હોય એને આપણે માપસર કરી શકાય, પણ એકવાર ખારું થઈ જાય પછી એને કોઈ સુધારવા માટેનો પ્રયત્ન ન થાય. એટલે શું કે આમાં થોડુંક મીઠું ઓછું છે. જો ગોવાળીઓ પેલો રસોઈયો જે છે ને, રસોઈની ગોવાળી કરતો હોય ને, ધ્યાન રાખતો હોય ને, ખબર પડી જાય ને, સાવધાન થઈ જાય તો વાંધો નથી, પણ જો એ સાવધાન ન થાય તો દાળની અંદર એ સગો જે છે એ વધારે મીઠું પધરાવી દે, અને પરિણામે કેટલા લોકોની રસોઈ રસોડે બગડી જાય. અને સગા કહેવાય નાની નાની વાતમાં ભૂલો કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, અને સગા કહેવાય. સગા અને વાલા શબ્દો સાથે બોલાય છે, પણ જમીન આસમાનનું એની અંદર અંતર છે. રાનવ ગણ પોતે જ્યાં ચિઠ્ઠી વાંચી વાર્તાની સાથે જ ઉભા થઈ ગયા, અને પોતાનું 900,000 સૈન્ય દળ એકત્રિત કર્યું, અને જુનાળાના રાજા પોતાની બહેન જાહલને બચાવવા માટે જાય છે. જ્યાં 900,000 દળનું સૈન્ય કટક જ્યારે જઈ રહ્યું હતું, એ જ અરસામાં 6-7 વર્ષની એક બાલિકા પોતાનો સરસ મજાનો ભેડિયો સરખો કરતા કરતા માથે ઓડતા ઓડતા સામે આવી અને આડા ઓડા બાંધી અને ઊભી રહી. એ રાનવગણ, તને ઘણી ખમ્મા આટલું કીધું, ત્યાં તો નવગણના 900,000 સૈન્ય દળ એની મેળાએ હણાનાટી કરતા ઘોડા એકદમ અટકી ગયા. 900,000 સૈન્યને એક હાંકલતાની સાથે અટકાવવા એ કોઈ સામાન્ય દીકરીનું કે સામાન્ય કન્યાનું કામ નહોતું. આવી હાંકલો તો જગદંબા સિવાય બીજું કોઈ ન કરી શકે. અને એ કોણ હતા? આય વરૂડી હતા, આય ખોડિયાર. એના માટે કવિ કાગ બાપુ એ લખ્યું છે ચારણી સાહિત્યમાં, નવલાખ દળ લઈ ગયો નવઘણ, પ્રબળ ચારણ પોસ્યો વર મંડયો ધર ધાર વરવડી, સાત સાયર સોસ્યો કળમાં જ જળમાં પાટ કેરા, લોટ જળ સમજી ગયા અનમોલ હાયમ દણાયે. દિવસ ક્યાં જાતા રહ્યા તેવી, દિવસ ક્યાં જાતા રહ્યા તેવી, દિવસ ક્યાં જાતા રહ્યા. પલ્લડ બેચરા ચોરાણ કુળની દેવી ચાપર, કાન સાવજ કર ધરા સુણી સા દયાવડ માતના, રવિરાજ પણ થંભી ગયા અણમોલ હાયમ તણાયે. દિવસ ક્યાં ક્યાં તારયા એ, દિવસ ક્યાં જા તારયા દેવી, દિવસ ક્યાં જા તારયા. દેવી ચાપર ને કોઈ મેણું માર્યું, તમારો એક બળદ થોડી વાર માટે આપો ને, તો ખેતરે જઈને પાછી આવું. તો એ ખેડૂત જેમ તેમ બોલવા લાગ્યા, કહ્યું કે તું દેવી નો અવતાર હો તો જા ગીરના જંગલ ની અંદર જઈ અને સિંહવાળી વાળો કેશ વાળો સાવજ લઈને આવ, સિંહ લઈને આવ, અને રથ ની અંદર એક બાજુ બળદ અને બીજી બાજુ સાવજ ને બાંધીને જો, તું બળદ ગાડું ચલાવ તો તને દેવી કહો. જ્યાં આવું કહ્યું તો રૂવાડે રૂવાડે જગદંબા નું પ્રાગટ્ય થઈ ગયું. દેવી ચાપલ ગયા ગીરના જંગલ ની અંદર, અને કાઠિયાવાડે તો સંત સુરા અને ભગત ની ભૂમિ છે, ત્યાં ગયા ગીરના જંગલ ની અંદર. ગીરના જંગલ ની અંદર જઈ જેમ બકરી નો કાન પકડી ને આવે, એમ દેવી ચાપલ સિંહ નો કાન પકડી ને આવ્યા. એક બાજુ પોતાના બળદ ગાડામાં પોતાનો બળદ બાંધ્યો, બીજી બાજુ સાવજ બાંધ્યો, ગાડું ચલાવ્યું. ઉજળા વાળી સધુ બાપલ ફુટ બલ્લડ બેચરા ચોરાડ કુળ ની દેવી ચાપલ, કાન સાવજ કર ધરા સુની સા દયાવડ માતના, રવિ રાજ પણ ખંભી ગયા. જ્યારે ખોડિયાર માની ભાઈ ને, ખોડિયાર માં એના ભાઈ ને સર્પદંશ થયો,
વૈદ્યો કેમ આવ્યા? વૈદ્યોએ કહ્યું કે જો તમારો આઈ ખોડાલ વરુણી તમારો ભાઈ છે ને એ બચી શકે ખરો, પણ સૂર્યનારાયણ ભગવાન એક વખત જો અસ્તાચલમાં જતા રહેશે, સંધ્યા થઈ જશે રાતની, તો તમારા ભાઈને બચાવવો મુશ્કેલ છે. અને એ વખતે ખોડિયારમાંની સૌથી નાની બહેન આવડ જે હતા એ આવડ પોતાનો ભેડ્યો સરખો કરતા કરતા મેદાનમાં આવ્યા અને સૂર્યનારાયણ ભગવાનને પણ કહ્યું કે સૂર્યનારાયણ ભલે ઉગ્યા ભાણ, પણ હવે જો અસ્તાચળમાં તમને જવા દઉં તો હું આઈનો અવતાર ને તમને આજ સુધી તમને રોકી રાખું, જ્યાં સુધી મારો ભાઈ પોતે જાગૃત ન થાય ત્યાં સુધી તમને અસ્તાચળમાં ન જવા. એ ઉજળા વાળી સધુ બાપલ ઉઠ બલ્લડ બેચરા ચોરાડ ખોલની દેવી ચાપલ કાનસાવજ કર ધરા સુનિતા દયાવડ માચના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ હા હા એમ તણા દેવી દિવસ ક્યાં જાતા રહ્યા, એ દિવસ ક્યાં જાતા રહ્યા, દેવી દિવસ ક્યાં જાતા રહ્યા. જગદંબ ચારણ જીવણી પર જાર મન સુગો હતો, થઈ સિંહણ બાકર શેખને સરધાર માં ચીર્યો હતો. ઊંધો પછાડી પીર થાપ્યો યકડ પર ચાયા પિયા. અણમોલ હા હા એમ તણાએ દિવસ ક્યાં જાતા રહ્યા, એ દિવસ ક્યાં જાતા રહ્યા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. માં જગદંબાએ આડા ઓડા બાંધ્યા, ખબર પડે ને આડા ઓડા બાંધે એટલે અમારા કાઠિયાવાડમાં પહેલાના વખતમાં છે ને મહેમાન ગતિ આમ કરે જવાનું ત્યાં આમ આમ ઊભા રહી જાય કરે, આજે આજે તો મહેમાન ગતિ કરવાની છે, આજે ન જવા દે. આઈ માએ કહ્યું રાનોગણ ભાઈ તારે વારણા લઉં પણ તને આશીર્વાદ આપું, પણ મારા નેહડે પધારો ને પ્રસાદ લીધા વગર ન જાવ. કાઠિયાવાડના રોટલા જેવું કોઈનો રોટલો નહીં, ઉત્તર ગુજરાતના દાન જેવું કોઈનું દાન નહીં, દરેક પ્રાંતનું એક આગવી ભૂમિકા છે. તમને ન જવા દો, મારા નેહડે પધાર. પોતાની માએ રાનવગણની માએ શીખવાડેલું કે બેટા કોઈ બ્રાહ્મણ કન્યા તપસ્વીની હોય અને કોઈ ચારણ કન્યા તપસ્વીની હોય ને તેના ચરણોમાં દંડવત કોટી પ્રણામ કરવા ક્યારે ભૂલ ન ખાવી. આજ પોતાની માના વેણ યાદ આવ્યા, કારણ કે રાનવગણની માં પરમ ખોડિયારના ભક્ત હતા, ઉપાસક હતા. જેનામ કઈક હોય એમાં કઈક આવે, કુવામાં હોય તો વેડામાં આવે, ચૂલામાં હોય તો આગવણમાં આવે, કઈક હોય તો કઈક આવે, પરિવારની અંદર કઈક હોય તો કઈક બાળકની અંદર આવે, એમ નમ નથી આવતું. પોતાના માતાના સંસ્કાર આવ્યા યાદ અને પોતે જૂનાગઢનો રાજા હોવા છતાંય બેગડામાંથી પગ કાઢ્યો અને ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. આઈમાને પગે લાગ્યું, નહીં તો છ સાત વર્ષના બાલિકા છે, આઈમાને પગે લાગ્યું. ચાલ નવગણ મારે નેહાડે જમવા માટે, આઈમા મારું મોડું થાય છે, મજલ ઘણી કાપવાની છે અને મારી બેન જાહેલને મારે બચાવવાની છે, અને જો મારી બેન જાહેલને હું નહીં બચાવી શકું તો મને એમણે મેણું માર્યું છે, ભાઈ જો આવવામાં મોડું થાય ને તો મારા ભાઈ મને કોઈ એનું દુઃખ નથી, પણ મારા માટે તું ખાપણ લેતો આવજે. એટલે જીપની માનેલી બેન છે ને એના દૂધમાં મેં હું નાનો હતો ને ત્યારે મેં ભાગ પડાવ્યો હતો, એટલે હું હવે માં વિલંબ કરી શકું એમ નથી, પ્રતીક્ષા કરી શકું એમ નથી. ત્યારે માએ કહ્યું કે દેખ નવગણ તું તો એનો ભાઈ છો,
પણ દરેક ચારિત્રવંત મહિલાનું ચરિત્ર બચાવવું એ મારી ફરજમાં આવે છે. હું દરેકની જનની છું. પતિવ્રતા નારીઓનું રક્ષણ કરવું એ મારી ફરજમાં આવે છે. એટલે હું તારી વારે આવીશ, પણ તને હું જવા તો નહીં દઉં મારા નેહડેથી પ્રસાદ લીધા વગર. છોટી છોટી બાલિકા, છોટે છોટે હાથ અને છોટી છોટી કોડી હાથમાં લેકર આજ માં જગદંબા સભી નવલાખ સૈન્ય દળ કો ઝીમણ કરી રહી હૈ. બધાને જમાડી રહ્યા છે. બધા ખીરનો પ્રસાદ બપે કટોરી ઘરે જમતા હતા ને એને બદલે અહીંયા ચાર ચાર પાંચ પાંચ કટોરી પી ગયા, પણ કોડીમાંથી ખીર ઓછી ન થઈ. નવલાખ સૈન્ય દળને જ્યારે એક નાની એવી કોડીમાંથી માએ કટક જમાડ્યો ત્યારે રા નવગણ આશ્ચર્યચકિત થયા અને આ જ દંડવત મારું પ્રમાણ છે. તો કે માં તમે મારી સાથે હસો એનું પ્રમાણ કયું? તો કે કાળી ચકલી બનીને હો તારા ભાલા ઉપર બિરાજમાન. માએ પ્રમાણ આપ્યું પણ રા નવગણને કહ્યું કે માં તારે હવે બીજું કઈ જોઈએ છે? આટલી તો સહાય તને આપી. ત્યારે કહ્યું કે નહીં માં, ખરા સમયે તમે જો મારી મદદે આવતા હોય તો એના જેવું આ જગતની અંદર બીજું માગવાનું બીજું વરદાન શું હોઈ શકે. પણ એટલું એટલું કહું કે માં જ્યારે જ્યારે સમય આવે ને જ્યારે જ્યારે મારે તમારી આવશ્યકતાની જરૂર પડે ને તમારા શક્તિ સામર્થ્યની જરૂર પડે ત્યારે ત્યારે માં હું અરજી કરું ને ત્યારે તમે આવતા રહેજો. બીજું કાંઈ જોઈતું નથી મારે. અરજી સુણીને માયાવતી પીએ મારો હાથ રે, સુણીને સિધાવતી પીએ માં ખોડલ માટી તારી માતાજી મોગલ માતું મછરાણી. અરજી સુણીને આવતી તીરે મારો હાદરે, સુણીને સિધાવતી તીરે માં માતાજી મોગલ માતું મછરાણી. પણ નવઘણ એ નવઘણાયો આઈના મે હડે એ જગદંબાને લડી લડી લાગ્યો છે પાર. પણ હેતથી એ હેતથી માય હાથ લાંબા કર્યા આવતી તીરે મારો હાથ રે, સુણીને સિધાવતી તીરે ખોડલ મારી હે માતાજી મોગલ માતુંચરાણી. આઈમાં ચકલી સ્વરૂપે બિરાજા સરસ મજાના માતાજીના પહેર્યા છે, પણ ઉછેરે ડુંગર આઈના બેસણા નીચે રે નદીઓ રે કેરા નીર ચકલી બની ભાલામાં બિરાજામાં આગળ આગળમાં ચાલ્યા. કહેવાય છે કે સિંધમાં સુમરાની સાથે લડત આપી
સિંધ માંથી વિજય અપાવ્યો રાનુગણ ને, અને ત્યારબાદ પોતાની બહેન જાહલ ને હેમ ખેમ લઈ સોરઠ માં પધાર્યા અને બંને ભાઈ બહેને એક જ થાળી ની અંદર ભોજન કર્યું. લેણું હોય ને તો લકડી નું લેવાય, ન લેણું હોય તો લડકા નું લેવાય. સગા ભાઈ બહેન લોહી નો સંબંધ નતો પણ સ્નેહ નો સંબંધ હતો. બાલિકા રૂપે માં જગદંબા આઈ માં પધાર્યા અને રાનવગણ નો ઉદ્ધાર કર્યો, રાનવગણ ની શક્તિ સામર્થ્ય આપ્યું અને વિજય નું વરદાન આપ્યું માં ભગવતી. પાલિકા તમારી મારી સૌ કોઈનું જે કઈ પણ ક્ષેમ કુશળ કરતી હોય ને તો એ પાલિકા છે આપણી જગદંબા. કાલિકા આ ત્રણ સ્વરૂપો મૂળ હતા બધા. દેવી ભાગવતજી ની અંદર તો માં જગદંબા નવદુર્ગા નું વર્ણન બતાવ્યું કે નવદુર્ગા ના વર્ણન માં સૌથી ઉત્કૃષ્ટ જે છે પ્રથમમ શૈલપુત્રી ચ. દરેક શિક્ષકો જે છે ને એને દરરોજ એના બાળકો ભણવા માટે આવે ને તો આપણે હિન્દુસ્તાની છીએ, આપણને આપણી માનું નામ આવડતું હોવું જોઈએ. જાજા નહીં પણ બે પાંચ લોકો તો સંસ્કૃતમાં આવડતા હોવું જોઈએ, આપણે હિન્દુસ્તાની છીએ. દરેક શાળાઓમાં આ પહેલો શ્લોક બોલાવવો જોઈએ અને આ શ્લોક બોલાય તો બાળકોની અંદર વિદ્યાની વૃદ્ધિ થાય છે. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાશ્રમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતઃ ઉક્તાનિ તાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્મના. અપાલ વૃદ્ધ સૌ કોઈને આ શ્લોક તો આવડતો જ હોવો જોઈએ. નવચંડી નો સારભૂત આ શ્લોક છે જેનાથી આપણને નવધા ભક્તિ મળે છે એવો આ શ્લોક છે. માં જગદંબાના શ્રી ચરણોમાં પ્રણામ કર્યા અને ત્યારબાદ પરા પશ્યંતિ મધ્યમાં વૈખરી ચાર વાણીનું વર્ણન કર્યું છે. પરા પશ્યંતિ મધ્યમાં અને વૈખરી સૌથી ઉત્કૃષ્ટ વાણી કઈ છે તો પરા વાણી છે ને સૌથી ઉત્કૃષ્ટ વાણી છે કે એ વાણી આપણા મોઢેથી જ્યાં સુધી બોલાય નહીં ત્યાં સુધી બરાબર છે પણ એ વાણી જ્યારે બોલાઈ જાય સામે વાળાના હૃદયના અંતરપટમાં આર પાર અસર કરી જાય એનું નામ છે પરા વાણી. જે નરસિંહ મહેતાની વાણી છે, મીરાબાઈની વાણી છે, વલ્લભ ભટ્ટજીની વાણી છે, રામકૃષ્ણ પરમહંસદેવ ઠાકુરની વાણી છે, જે વિવેકાનંદની વાણી છે, જે દયાનંદ સરસ્વતીજીની વાણી છે એને પરાવાણી કહેવાય છે. ને યાદ રાખજો શબ્દરૂપી રથમાં તમે જ્યાંથી તમે બિરાજમાન થાવ ત્યાં તમને શબ્દરૂપી રથ પહોંચાડે છે. સારો શબ્દ બોલ્યા હશો તો સ્વર્ગ સુધી પહોંચાડશે અને ગંદો શબ્દ બોલ્યા હશો તો નર્ક સુધી પહોંચાડશે. આ તો જેવું જેવું કર્મ એવું ફળ છે. જેવા શબ્દ બોલીશું એવી આપણને પ્રાપ્તિ થશે. અને શબ્દ છે ને એ અમર છે. આ શરીર છે નાશવંત છે પણ શબ્દ એકવાર બોલાઈ ગયો પછી એ અંતરિક્ષમાં એ ફરિયાદ કરે છે. ક્યારેય કોઈ દિવસ એવા શબ્દો ન બોલવા કે જેનાથી આપણને પણ નુકસાન થાય ને સામેવાળાને પણ નુકસાન થાય. વાણી એટલે વાણી તમે શું સામાન્ય માનો છો? વાણી જગદંબાનું સ્વયં વાંગમય સ્વરૂપ છે. વાણી સૂત્રાત્મક સ્નેહાત્મક અને શાસ્ત્રાત્મક હોવી જરૂરી છે. આના માટે શું કરવું? દિવસમાં એક કલાક મૌન રાખો, અઠવાડિયામાં એક દિવસ મૌન રાખો, વાણીનું બળ વધે. અને ભક્તિ માર્ગનું પહેલું સોપાન તો વાણી છે. વચન વિવેકી જે નરને નારી અને બ્રહ્માદિક લાગે પાય. અમારા ગંગા સતી બોલ્યા ને કે વાણી છે એ આપણા ભક્તિ માર્ગનું પ્રથમ સોપાન.
नकारात्मक विचार कोई दी कराए नहीं, नथी एम कोई दी बोलाए नहीं। नकारात्मक विचार करे ये जगदम्बा ने उपासक न थई शके, गम्मे तेवा संकट आवे तो ये सुकाम न थई शके। जेटली निष्फलता मळे एटला बड़ा हौसलानी साथे आगळ वधे, सकारात्मक विचारधारा पोताना जीवननी अंदर अपनावे ये जगदम्बानो उपासक छे। त्यारे एवी गंदी वाणी न वापरो, तमे जे रिक्षामां बेसो ने रिक्षा ત્યાં જતી હોય જે પોઈન્ટ ઉપર ત્યાં તમને લઈ જાય આ નક્કી છે। તમે જે બસની અંદર બેસો તો જે સિટીની બસ હોય એ સિટીમાં તમને લઈ જાય એ જ વાત નક્કી છે। એમ તમે જે શબ્દરૂપી રથમાં બેસો એ શબ્દરૂપી રથ તમને ત્યાં પહોંચાડી દે। તમે સ્તુતિ દ્વારા સારા સારા સ્તવનો સારા સારા મંત્રો સારા સારા ગરબાઓ તમે ગાશો તો એ સ્તવન રૂપી સ્તુતિ રૂપી શબ્દો દ્વારા તમે જગદંબાના દ્વાર સુધી પહોંચી જશો શબ્દ રૂપી રથ દ્વારા। પણ એ જ જીવા આપણને સ્વર્ગ સુધી પણ લઈ જાય છે, એ જ જીવા આપણને નર્ક સુધી પણ લઈ જાય છે। બીજું નથી ન બોલવું ક્યારે, ખલાસ થઈ ગયું છે એમ કહેવાય। મોટા મોટા અન્નક્ષેત્ર હોય ને એમાં બોરી ને બોરી ખંડ ની આવતી હોય, બોરી ને બોરી ચાય ની ભરાઈ ને આવતી હોય, છતાં એમાં ખલાસ થઈ જાય તો આપ તો ગ્રહસ્થી છો, આપણા ઘરમાં તમારા ઘરમાં ન ખલાસ થઈ જાય? કોઈ આંગણે ભિક્ષુક આવ્યા હોય તો કે જા જા જા, નથી ઘરમાં કાંઈ અત્યારે નથી। એ ભિક્ષુક શીખવાડવા આવ્યા છે, જો પૂરું જન્મમાં મારી પાસે ઘણું બધું હતું પણ મેં તમારી જેમ કર્યું ને એટલે મારે ભિક્ષુક બનવું પડે। તમે ન આપો તો કઈ વાંધો નહીં, બે હાથ જોડીને ઉભા રહેજો, પણ ક્યારે નથી છે એમ નથી એમ તો બોલવું છે। જગદંબા આપણે ઓફિસ ની અંદર મેઇન સાહેબ હોય, પછી એના નીચે હોય, પછી એના નીચે ઘણા કર્મચારી કામ કરતા હોય, એમ જગદંબાની પણ ચેમ્બર છે। જગદંબા બધી જગ્યાએ નથી પહોંચી શકતા ને, એટલે એમણે તથાસ્તુ નામના દેવતાઓને નિયુક્ત કર્યા। તથાસ્તુ નામના દેવતાઓએ પૂછ્યું કે માં અમારે શું કાર્ય કરવાનું, ત્યારે જગદંબા બોલ્યા કે તમારે બીજું કંઈ નથી કરવાનું, તમારે ઘરે ઘરના જે કોઈ પણ ગ્રહસ્થીઓ હોય ને એને ઘેર જવાનું, એના ઘરની પરિક્રમા કરવાની દિવસના માં ઘણી વખત, અને ત્યાં જઈ તમારે કંઈ કરવાનું જ નથી, તમારે એટલું જ બોલવાનું તથાસ્તુ 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 તથાસ્તુ। એ તથાસ્તુ નામના દેવતાઓ આપના ઘરની અંદર બરાબર તમારે ત્યાં આવ્યા હોય અને તમે એમ કહો કે નથી ખલાસ, કોઈ ભિક્ષુક આવ્યા હોય કે કંઈ અહીંયા છે બે નહીં, હાલતો જ હાલતો આગળ ચાલ આગળ ચાલ, તારા માટે થોડું રાખ્યું ન કહેવાના એલવેલ શબ્દો બોલે નથી, જા આગળ જતો રહે। બરાબર એ જ સમયમાં તથાસ્તુ નામના દેવતાઓ આપણા ઘરની અંદર આવી ગયા હોય ને એ તથાસ્તુ કહી દે ને તો ઘરની અંદર હશે એ પણ જતો રહે છે। નથી ક્યારે નો બોલ, ખલાસ થઈ ગયું છે, અને ખલાસ તો અનક્ષેત્રો ચાલતા હોય ને તો પણ થાય, અમારા આશ્રમની અંદર એ ખલાસ થઈ જાય છે। તો તમારા જેવા ગ્રહસ્થી ને ત્યાં ન થાય, થાય તો પેલી તારીખ આવે બધું થાય, ખલાસ ભર્યું છે એટલા માટે ખલાસ થાય એટલા માટે જ ભર્યું છે। પણ ક્યારેક નથી શબ્દનો પ્રયોગ ન કરાય, આ વિવેક આપણને કોણ શીખવાડે? આ વિવેક આપણને દેવી ભાગવતી નું સાર તત્વ શીખવાડે છે કે વાણી સૂત્રાત્મક સ્નેહાત્મક અને શાસ્ત્રાત્મક હોય અનિવાર્ય છે। એટલા માટે માં જગદંબાની પાસે માગણી કરી છે, હે માં જગદંબા, મારા વ્યાસ ભગવાન કહે મારી વાણીને તમે અલંકૃત કરો। એક વાણી કાતરનું કામ કરે અને એક વાણી સોયનું કામ કરે, સોય ભલે ને બિલકુલ નાની એવી હોય પણ બીજાના કપડા ગરીબ માણાના કપડામાં થીકડું મારવાનું કામ કરે, કોકની આબરૂ બચાવી દે, ભલે ને આવડી કેવી જ હોય સોય પણ બીજા માણસની આબરૂ બચાવવાનું કામ કરે, અને તલવાર ભલે પેલી કાતર ભલે આવડી બધી હોય, તલવાર ભલે ગમે તેવડી મોટી હોય પણ કાતર આવડી બધી હોય પણ બીજાને
તોડવાનું કામ કરે, વસ્ત્રને તોડવાનું કામ કરે, એમ આપણી વાણી કાતર જેવી ન હોવી જોઈએ. આપણી વાણી તો સોય જેવી હોવી જોઈએ. અને જેની વાણીમાં વિવેક હશે, જેની વાણીમાં મીઠાશ હશે, જેની વાણીમાં પ્રેમ હશે, જેની વાણીમાં માધુર્ય હશે, તો ત્યાં જગદંબા ભગવતીને આવવાનું મન થશે. પણ જગદંબા ભગવતી પધાર્યા હોય ને એની જ વાણીમાં પ્રેમ, માધુર્ય, મીઠાશ અને વિવેક એની જ વાણીમાં હોય. આ સિક્કાની બે બાજુ. ત્યારબાદ દેવી ભાગવતજીની કથા છે. દેવીઓ બંધુ ચાર ધારામાં ચાલે છે, બરાબર યાદ રાખજો. પ્રથમ ધારા નમિષારણ્યમાં શુદ્ધ પુરાણી મહારાજ દેવી ભાગવતજીની કથા શ્રવણ કરાવી રહ્યા છે. 88,000 ઋષિમુનિ. બીજી ધારા જે ચાલી રહી છે, ધારામાં વ્યાસજી પોતાના શિષ્ય જન્મેજયને આ કથા શ્રવણ કરાવી રહ્યો છે. જન્મેજય કોણ છે? તો કે પરીક્ષિત મહારાજના દીકરા. વ્યાસજીના મુખ્ય બે શિષ્યો છે. કથા દેવી ભાગવતજીની કથાના બે શિષ્યો કોણ? તો કે એક જન્મેજય અને બીજા જેનું નામ આનંદના ગરબાની અંદર આવે છે, જૈમિની મહારાજ. જૈમિની ઋષિ અંતરૂપ રાખ્યું. દેવી ભાગવતજીની કથા આખી પોતે વ્યાસજી પાસેથી શ્રવણ કરી લીધી, પણ એમને યાદ રાખવાનું જરૂર ના પડી. એને અંતરની અંદર બધું હૃદયસ્થ કરી લીધું, ઝેરોક્ષ કરી લીધી. ત્રીજી ધારા દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવે છે. અને ત્રીજી ધારા કઈ છે? તો કે વૈકુંઠની અંદર ભગવાન નારાયણ પોતે કથા કરે અને લક્ષ્મી કે રમણા શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણ પોતે કથા કરે અને દેવ ઋષિ નારદજી પ્રેમથી નારાયણના શ્રી ચરણોમાં બિરાજમાન થઈ અને દેવી ભાગવતજીની કથા ભાવ શ્રદ્ધા લગ્નની સાથે શ્રવણ કરી રહ્યા છે. દેવી ભાગવતજીના પરમ વક્તા કોણ છે? નારાયણ છે. ચોથી ધારા દેવી ભાગવતજીની અંદર જે ચાલી રહી છે એમાં જગદંબા ગિરજા ગૌરી 16 વર્ષથી પણ માં જગદંબાની નાની ઉંમર છે ને પોતે કથા કરે અને આ દેશના પિતા એટલે કે જગદંબાના પિતા નગાધી રાજો હિમાલય એકાગ્ર બની ભગવતીના શ્રીમુખથી દેવી ભાગવતની કથા શ્રવણ કરી રહ્યા છે. પોતાના દીકરીને સદગુરુ બનાવે. ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે કે દેવહૂતિ માએ દીકરાને સદગુરુ બનાવ્યા અને અહીંયા પ્રસંગ આવે છે કે પિતાએ પોતાની દીકરીને સદગુરુ બનાવ્યા. ભાગવતજી નો પ્રસંગ કે માતાએ પોતાના દીકરાને સદગુરુ બનાવ્યા અને અહીંયા પિતાજીએ પોતાના દીકરીને સદગુરુ બનાવ્યા. કોણ કહે છે? આવો લાડકડી, આવો મીઠકડી, ના તમે સાપનો ભારો, દીકરી તો મારો તુલસી ક્યારો. કોણ કહે છે કે દીકરી એ સાપનો ભારો કહેવાય? અને હવે તો ફેશન આવે છે કે પેલે ખોળી દીકરાનો જન્મ થઈ જાય પછી દીકરીઓને જન્મમાં નથી દેતા. તો તમારો દીકરો કલાઈ ઉપર રાખડી કોની પાસે બંધાવવા જશે? બીજું, દરેક ગ્રહસ્થીને જેને ભગવતીનું વરદાન મળ્યું છે જેને ત્યાં પ્રજોત્પત્તિ થાય તો દરેક ગ્રહસ્થીને બે દીકરા ને એક દીકરી હોવી અનિવાર્ય છે શાસ્ત્ર નિયમ પ્રમાણે. કદાચ દીકરા ન સાચવે તો અહિયાની વાત જો કરવી હોય તો દીકરી હોય ને એની પાસે અહિયાની વાત કરી શકાય, પણ એ અત્યારે થોડું સમજાય, 25 વર્ષ પછી સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. દીકરી નહીં હોય તો તમે તમારા ઊરની વાત કોને કરી શકો? જે જેની દીકરો નથી ને માત્ર સંતાનમાં દીકરીઓ છે
दुखी थवानी जरूर नहीं। दीकरा करता पण वधारे सुखी छे। आ देशनी दीकरी खूब भणे गणे आगळ आवे, मां बाप एने पूरी जहमत उठावीने भणावे, खूब आगळ आवे। अने पछी ए दीकरी ज्यारे एनु सगपण थवानुं होय ने, ત્યારે એ દીકરી સામે વાળાને કહે, તું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું બોલ, પણ મને જે નોકરી મળી છે ને એ નોકરીમાંથી અડધો પગાર હું પહેલા મારા પપ્પાને આપીશ અને અડધો પગાર તને આપીશ, કામ કે મારા મા બાપે મહેનત કરી કરીને હવે મારી પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી, પૈસા ખર્ચી નાખ્યા, હવે એમની પાસે વૃદ્ધાવસ્થા દૂર કરી શકાય એવું કોઈ આવક નથી, એટલે પછી હવે વૃદ્ધાવસ્થામાં શું કરે, એટલા માટે અડધી કમાણી મારી મહેનતની મારા પગારની અડધી કમાણી હું મારા પિતાજીને આપીશ અને અડધી તને આપીશ બોલ, તને મંજૂર છે? પેલા એ પરાને પરાને હા પાડવી પડે, મંજૂર છે? અને આવી દીકરીઓને ખરેખર વંદન કરવા પડે। આજે તો દીકરીઓ સરહદ ઉપર પણ આપણા દેશની રક્ષા કરવા માટે જાય છે, આવી દીકરીઓને મારી વ્યાસપીઠ પ્રણામ કરે છે। એટલે કોણ કહે છે કે દીકરીઓ સાપનો ભારો છે, એટલે જેને દીકરી ન હોય દુખી થાજો, હોય કોઈ દી દુખી ન થજો। દીકરી તો તુલસીનો ક્યારો, દીકરી ધારે તો બે કુળનો દીવો છે, બે કુળને ઉજાગર કરી શકે એવું સામર્થ્ય દીકરીની અંદર છે। દીકરો કદાચ ગમે તેટલો મહાન હશે, એક જ કુળનો પિતૃપક્ષનો જ ઉદ્ધાર કરી શકે, પણ દીકરી મહાન બને તો પોતાના પિતૃપક્ષનો પણ ઉદ્ધાર કરે, મોસાળ પક્ષનો પણ ઉદ્ધાર કરે અને પોતાના સસુર પક્ષનો પણ ઉદ્ધાર કરે, એનાથી દીકરી મહાન બને તો એના ગામનો ઉદ્ધાર કરે, એનાથી દીકરી મહાન બને તો એના રાષ્ટ્રનો ઉદ્ધાર કરે અને એનાથી દીકરી મહાન બને તો આખા વિશ્વનો ઉદ્ધાર કરે। દીકરીની અંદર સામર્થ્ય જોજો, હું ઘણા સમાજની અંદર જોઉં છું કે દીકરાને જે સગવડો આપવામાં આવે છે ને ભણતરમાં, એટલી દીકરીઓને નથી આપવામાં આવતી। બિચારી ઘરનું કામ કરતી જાય, વગર ટ્યુશને ભણતી જાય, મા બાપને મદદ કરતી જાય, અને મા બાપની એવી પરિસ્થિતિ હોય તો અડધા ટાઈમમાં નોકરી પણ કરે અને મા બાપને મદદ કરતી જાય, પણ છતાંય દીકરા કરતા વધારે પર્સન્ટેજ લઈ આવે મા બાપને આપે છે, આ મારા દેશની દીકરી છે। અને આ દેશની દીકરી એ સૂરજની અગ્નિશિખા છે, ચંદ્રની ચાંદની નથી, અગ્નિશિખા। સૂરજ સામે કોઈ ઊંચી આંખ કરીને ન જોઈ શકે અને ઊંચી આંખ કરીને જોવા જાય તો એ સમૂળગા પડી અને ભસ્મ થઈ જાય, એમ મારા ભારત દેશની દીકરીનું જો ચારિત્ર મજબૂત હશે અને પરિપક્વ હશે તો આ દેશની દીકરી સામે કોઈ ઊંચી આંખ ઉઠાવીને કોઈ નજર નહીં કરી શકે, કારણ કે આ દેશની દીકરી અગ્નિશિખા છે। એટલે માં જગદંબા પોતે કથા કરે, પોતાના પિતાનો ઉદ્ધાર કરતી તો હો, એક જ જન્મની અંદર મોક્ષ પદદાયિની બન્યા માં જગદંબા, 16 વર્ષથી પણ નીચેની ઉંમર છે, તો માં જગદંબા દેવી ભાગવતની કથા શ્રવણ કરાવે, નગાધી રાજુ હિમાલય નીચે બેસી માં ભગવતીના શ્રીમુખથી દેવી ભાગવતની કથા શ્રવણ કરે છે। સુત પુરાણી મહારાજ દેવી ભાગવતીનું મહાત્મય વર્ણવતા આગળ બોલ્યા, સુનો શૌન કાદિ કરશું, સુત જીવ સમાબર્હિ યસ્ત્વં શ્રાવયસીનઃ કથા મનોહરા પુણ્યા વ્યાસ શિષ્ય મહામતે। કથા સાંભળવાથી પુણ્ય મળે એ સમજી શકાય, પણ એ પુણ્યનું પણ પુણ્ય કયું, તો તમે પોતાના જીવન દરમિયાન જે આનંદના ગરબાઓ કર્યા ને, આનંદના ગરબાઓની પુણ્યએ કઈ તો દેવી ભાગવત સ્વરૂપે તમારા પ્રાંગણમાં માં ભગવતી પધાર્યા એ તમારી પુણ્યની પણ પુણ્યાય છે, એનાથી દેવી ભાગવતીના ફળની પુણ્યાય કઈ તો બસ દેવી ભાગવતીના પુણ્યાય કે દેવી ભાગવતીની કથા શ્રવણ કર્યા પછી માં જગદંબા એવું નથી બોલ્યા કે દેખ તને મોટર અપાવી દઈશ, તને ગાડી બંગલા અપાવી દઈશ,
તને ઇમારતો બંધાવી દઈશ નહીં. દેવી ભાગવતની કથા શ્રવણ કર્યા પછી તમે જે સુકૃત કર્મ કર્યા છો એના ફળ રૂપે દેવી ભાગવતજીની કથા છે, પણ દેવી ભાગવતજીના કથાની પુણ્ય કઈ છે? તો તમે જગદંબાને પ્રેમ તો કરો જ છો, પણ વધારે પ્રેમના ઘનિષ્ઠ નાતો જગદંબાની સાથે જોડાઈ જાય આ દેવી ભાગવતજીના પુણ્યની પણ પુણ્ય. નવમે દિવસે ઘણા ઘણા ભક્તો કહે કે અમે જગદંબામાંના રંગમાં રંગાયા હતા, પણ પૂરા નહોતા રંગાણા, દેવી ભાગવતની કથા શ્રવણ કર્યા પછી પૂરા રંગાય ગયા. દેવી ભાગવતના પુણ્યની પુણ્ય છે. એટલા માટે એક ભક્ત કવિએ ગાયો છે, હું ભૂલતી ન હોઉં તો લગભગ બિંદુ મારા આજ એમને સરસ મજાનું ગાયું. તારા દરબારમાં આવ્યા સો તોડી ભાવે ભરી દે માં ભક્તિની જોડી. તારા દરબારમાં આવ્યા સો તોડી ભાવે ભરી દે માં ભક્તિની જોડી. દરબાર માં આવ્યા સો દોડી ભાવે ભરી દે માં ભક્તિ ની જોડી. ચોક ચુવાડ માં જાગતી જ્યોત છે તારે ખજાને ચોક માં જાગતી જ્યોત છે તારે ખજાને માં કસી હે ના ખોટે છે. ચોક ચુવાડ માં જાગતી જ્યોત છે તારે ખજાને માં કસી હે. આપણે શું કરવાનું છે? ભરી દે આનંદના ગરબાનું પુણ્ય
દેવી ભાગવત ને દેવી ભાગવત ની કથા નું પુણ્ય ભાવે ભરી દે માં ભક્તિ ને જોડે. કથા શ્રવણ કર્યા પછી રંગાયા છે, વધારે રંગાઈ જાય જગદંબા નું નામ પુણ્ય. સુત પુરાણી મહારાજે માગણી કરી કે માં બસ કથા શ્રવણ કરવાથી આપણે મનોહર બની શકીએ છીએ, મનથી મનોહર, મનની અંદર સારા વિચારો, સુકૃત કર્મો કરવાના વિચારો આવે એ મનની મનોહરતા છે. સુંદર બનવા માટે લોકો ક્યાં જાય, બહેનો ક્યાં જાય, બ્યુટી પાર્લર. સુરતમાં તમે દેખ્યો 60-70 વર્ષની ઉંમરે ડાબલીમાંથી દાંત નીકળવાની તૈયારીમાં હોય તો બ્યુટી પાર્લરમાં જાય, લો આઈબ્રો કરાવવા જાય. મેં નજરે દેખ્યું નાની ઉંમરની બેન બેઠી હતી તો ઠીક છે, પણ હવે જેની ઘડીઓ હવે નજીક ગણાવવાની તૈયારી માં વેને સમજવું જોઈએ કે આ શરીર એ ચપટી ભસ્મ થવાની છે. પણ એ વૈરાગ્યની પ્રાપ્તિ કોણ કરાવે? જગદંબા કરે. જ્યાં સુધી વિવેક ના આવે ત્યાં સુધી વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય. અને જે બેન બેટીઓ ફેશનમાં, ભાઈઓ વ્યસનમાં અને ડેકોરેશનમાં જે રૂપિયાની બરબાદી થાય છે એ રૂપિયાની બરબાદી જો મારા ભારત દેશની ગૌ માતા માટે, રાષ્ટ્રની ગાયો માટે કરવામાં આવે તો મને લાગે છે કે આપણા દેશની કોઈ પણ ગાયો કતલખાને ન જાય અને આપણા દેશની કોઈ પણ ગાય ભૂખી ના રહે. જેટલો બચાવ કરવામાં આવે તો કોની પાસે કેટલો વિવેક છે ને એના ઉપરથી ખ્યાલ આવી જાય. કોઈ પણ જગ્યાએ જ્યાં ત્યાં પૈસાને ફેશન વેશન ને ડેકોરેશનમાં લોકો લાખો રૂપિયાની બરબાદી કરી નાખે, પણ ગૌ માતાનું દેવામાં તો કે હમણાં તો મંદી ચાલે છે, ધંધામાં મંદી છે અને ઓમે મંદી ચાલે છે. જ્યારે બરબાદી કરવાની હોય રૂપિયાની તો એમાં મંદી નથી ચાલતી, પણ જે ગૌ માતા માટે આપણે થોડું પણ વાપર્યું હશે ને તો એ ગૌ માતા આપણા મૃત્યુ બાદ વૈતરણી નદી જ્યારે આડી આવે ને તો વૈતરણી નદીમાં ગૌ માતા પોતે આવે છે. અને વૈતરણી નદીમાં આપણે જ્યારે ડૂબતા હોય, ગરુડ પુરાણની અંદર બતાવ્યું છે, ત્યારે ગૌ માતા આવે અને કામધેનુ નંદીની ગૌ માતા આવે અને એનું પૂંછડું આપણે પકડી લઈએ. અને ગૌ માતા એક જ એવી દેવી છે જે આપણને વૈતરણી પાર કરાવી શકે, બાકી 33 કરોડ દેવતાઓમાં કોઈ એવું સામર્થ્ય નથી કે આપણને વૈતરણી નદી પાર કરાવી શકે. વૈતરણી નદી પાર કરવાનું સામર્થ્ય માત્ર ને માત્ર મારી ગૌ માતાની અંદર રહેલું. બધા દેવોએ બધા શાસ્ત્રોએ કહ્યું કે જે કર્મ કરે એને એનું કર્મનું ફળ ભોગવવું જ પડે, પણ મારી ગૌ માતાની જે કોઈ સેવા કરે તો મેટત કઠિન કો અંગ ભાલકે, ઘડીના છઠ્ઠા ભાગની અંદર ગૌ માતા માટે જે જીવન જીવનાર છે ને એને ખરાબમાં ખરાબ ગમે તેવા ગ્રહો ખરાબ લખાયા હશે, ખરાબ કર્મો લખાયા હશે તો પણ એ નેસ્ત નાબૂદ થઈ જશે, એટલું સામર્થ્ય ગૌ માતાની સેવાની અંદર રહેલું છે. પણ નિષ્કામ ભાવથી સેવા હોવી જોઈએ. પણ આ ક્યારે શક્ય બનશે? તમે તમારા દીકરા દીકરીઓ માટે 20 લાખ રૂપિયા લગ્નની અંદર વાપરો, 15 લાખ વાપરો કે 5 લાખ રૂપિયા વાપરો તો તમારા ગૃહસ્થની દરેકની ફરજમાં આવે છે કે 50,000 રાષ્ટ્રની ગાયો માટે વાપરવા એ તમારી ફરજમાં આવે છે. દરેક ગૃહસ્થી જો આવું વિચારતા શીખી જાય તો કોઈ પણ ગાય કતલખાને ન જાય. સુત જીવ સમાપરી યસ્વમ શ્રાવયસી નઃ કથા મનોહરા પુણ્યા વ્યાસ શિષ્ય મહામતે. હે મહામતે સાંભળો, આ જગતની અંદર મનોહર બનવું હોય તો જે જગદંબાની ભાગીરથી સુંદર મજાની ગંગોત્રી ગંગાનું સત્સંગ ગંગાનું જે સ્નાન કરશે એને પુણ્યનો ઉદય થશે અને એના જીવનની અંદર વિવેકની જાગૃતિ થશે. ત્યારબાદ કથાની અંદર બતાવવામાં આવ્યું છે કે જેના ઘરની અંદર દેવી ભાગવતીનો ગ્રંથ હશે ને એ ઘર ઘર નથી, એનું ઘર તીર્થ સમાન છે,
એટલે અહીંયા બેઠેલા માય ભક્તો, કેટલાના ઘરમાં દેવી ભાગવતજીનો ગ્રંથ છે? ન હોય તો નવ દિવસ પરિપૂર્ણ થાય ને આપણી કથાના, એટલે વસાવી લેજો ઘરની અંદર, ભલે ગુજરાતીમાં પણ રાખો કરો. દેવી ભાગવતજીની અંદર બતાવ્યું છે કે માય ભક્તનું આ પહેલું લક્ષણ છે, જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ હોય એ ઘર ઘર નથી. એ ઘર તીરથ બરાબર, એટલે અને કોઈ પણ ગ્રંથ તમે રાખો તો લાલ વસ્ત્ર, દેવી ભાગવતજીને લાલ વસ્ત્ર વિટાળીને જ રાખવું પડે. ખુલ્લો ગ્રંથ કોઈ દિવસ ન રખાય. શિવપુરાણ હોય, રામાયણ છે, શ્રીમદ ભાગવતજી છે, આ બધા ગ્રંથોને, ઘણા એવા ભાગ્યશાળી હોય તો એના ઘરની અંદર વેદો પણ હોય તો વેદોને પણ ક્યારેય કોઈ દિવસ ખુલ્લા ન રખાય, એને પણ વસ્ત્રની અંદર લપેટીને જ રાખવામાં આવે છે. જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ હશે ને એ ઘર ઘર નથી, એનું ઘર તીર્થ બની જશે, અને એ ઘરની પરિક્રમા કરવા માટે દેવતાઓ પધારશે. તાવત ગર્જંતિ તીર્થાનિ પુરાણાનિ વ્રતાનિ ચ યાવન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતમ નરે, દેવી ભાગવતમ નરે. ત્યારબાદ દેવી ભાગવતમ તત્રમ પુરાણમ ભોગમોક્ષદમ સ્વયં તુ શ્રાવયામાસ જન્મે જય ભૂપતિ. દેવી ભાગવતજીનો ગ્રંથ એ મોક્ષ પ્રદાયની ગ્રંથ છે, મોક્ષ પ્રદાતા ગ્રંથ છે. જગદંબાના શ્રી ચરણોમાં એક વખત કોઈ આવી અને ગમે તેવો શઠ માણસ પણ હશે ને, એ બે હાથ જોડીને જગદંબાને ચરણે પ્રણામ કરશે તો એના બધા પાપ બળીને ભસ્મનો ઢગલો થઈ જશે. બધા પરિકરમ સ્તેન મોક્ષાય ગમનમ પ્રતિ. એ શુણવંતી સદા ભક્ત્યા દેવ્યા ભાગવતીમ કથામ તેષામ સિદ્ધર્ન દૂરસ્થા તસ્માત સેવ્યા સદા ધ્રુવે દિનમદ્ધમ તદધ્વમ વા મુરહતમ ક્ષણમેવ વા. એ શુણવંતિ નરા ભક્ત્યા ન તેષામ દુર્ગતિ ક્વચિત. જગદંબાએ ખતપત્ર લખી આપ્યું છે કે દેવી ભાગવતીની કથા જે ભાવ અને શ્રદ્ધાથી શ્રવણ કરશે તેની દુર્ગતિ ક્યારેય હું થવા નહીં દઉં, સદૈવ હું એમની સાથે રહીશ. એ બધા યજ્ઞો કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, બધા દાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, એ પુણ્યની પ્રાપ્તિ દેવી ભાગવતીની કથા શ્રવણ કરવાથી થાય છે. એ સુત પુરાણી મહારાજે શૌનકાદિક ઋષિઓને બતાવ્યું અને ત્યારબાદ ઘણા ઘણા કહે કે દેવી ભાગવતીની કથા ક્યારે કરાવડાવી, તો દેવી ભાગવતજીની અંદર સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે એના માટે કોઈ તિથિ તારીખ કે કોઈ અમુક મહિનામાં જ કરાવી એવું નથી બતાવ્યું. કોઈ પણ મહિનામાં, 12 મહિનામાં, 11.5 મહિનામાં ગમે ત્યારે કથા કરાવી શકાય છે. બાકી ભાદ્રપદના પિતૃપક્ષના જે 15 દિવસ છે ને એ દરમિયાન દેવી ભાગવતજીની કથા થતી નથી. બાકી 11.5 મહિનામાં કોઈ પણ સમય, કોઈ પણ તિથિ, કોઈ પણ તારીખે દેવી ભાગવતજીની કથા થઈ શકે. માસાનામ નિયમો નાત્ર દિનાનામ નિયમો પિનઃ સદા સેવ્યમ સદા સેવ્યમ દેવી ભાગવતમ નરે, સદા સેવ્યમ સદા સેવ્યમ દેવી ભાગવતમ નરે. ગમે તે સમયે દેવી ભાગવતજીની કથા થઈ શકે છે. અને દેવી ભાગવતજીની કથાની અંદર બતાવવામાં આવ્યું છે દેવી ભાગવત મહાપુરાણની અંદર કે નવરાત્રી આપણે ત્યાં કેટલી છે, 4. વડીલોનું શું કહેવું છે? કોઈ 2 કહે છે, કોઈ 4 કહે છે, કોઈ 3 કહે છે, પણ પંચાંગ પ્રમાણે ગણીએ તો આપણે વર્ષની 5 નવરાત્રી છે. ને કદાચ કોઈ એમ કહે
કે પાંચમી નવરાત્રિ આવે ક્યાંથી, તો એ કોઈ જેબ વાળી વાત નથી, પણ જે પંચાંગમાં બતાવ્યું છે એ પ્રમાણે કહું કે પહેલી નવરાત્રિ કઈ, તો પહેલી નવરાત્રિ છે મહા મહિનાની નવરાત્રિ. ગોર સે સુનના. બીજી નવરાત્રિ ચૈત્ર મહિનાની નવરાત્રિ. ત્રીજી નવરાત્રિ અષાઢ મહિનાની નવરાત્રિ. ચોથી નવરાત્રિ આસુ મહિનાની નવરાત્રિ. પણ પાંચમી નવરાત્રિ કઈ, તો કે પાંચમી નવરાત્રિ પોષ મહિનામાં આવે. દરેક નવરાત્રિ એકમથી નવમની હોય, પણ પોષ મહિનાની નવરાત્રિ આઠમથી પૂનમની હોય, ને એને શાકંભરી નવરાત્રિ કહેવાય છે. તમે દક્ષિણ બાજુ જાઓ ને દક્ષિણ ભારતમાં, તો શાકંભરી નવરાત્રિ સમય દરમિયાન માતાજીના જે જે મંદિરો છે ને, એ માતાજીના મંદિરોમાં જગદંબાને નૈવેદ્ય પણ હરી સબ્જીનો, અને માતાજીને ફૂલમાળા પણ હરી શાકભાજી સબ્જી હોય ને એની ફૂલમાળા પહેરાવવામાં આવે છે. અન્નકૂટ પણ હરી સબ્જી ફળફળાદી એનો અન્નકૂટ, કોઈ અન્ન નહીં પણ ફળફળાદી અને હરી સબ્જીનો જ અન્નકૂટ માતાજીને નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. એટલે અહીંયા બિરાજેલા માય ભક્તોને કહું કે ક્યારેય પણ માં જગદંબાને નૈવેદ્ય અર્પણ કરો ને, તો પહેલો નિયમ જે કરો એ એકદમ પરિપક્વતાની સાથે કરો. કર્યું કે ના કર્યું એમને પહેલો નિયમ, માતાજીને જ્યારે ભોગ લગાવો ને ત્યારે કોઈના માથેથી પ્રસાદ ન ઉતરવો જોઈએ. જ્યારે માતાજીને નૈવેદ્ય અર્પણ કરો ને ત્યારે એને ઢાંકીને જ અર્પણ કરો. ત્રીજું કે તમારા ઘરની અંદર હાથે બનાવેલું જે કંઈ પણ સામગ્રી હોય ને, એ જ માતાજીને બને ત્યાં સુધી નૈવેદ્ય તરીકે અર્પણ કરવી અનુષ્ઠાન દરમિયાન. બજારની વસ્તુમાં તો કેટલાયની દ્રષ્ટિ પડી ગઈ હોય, અને શોકેશમાં મીઠાઈઓ રાખી હોય, કેટલાય ભૂખ્યા લોકો ગોટે માર્ગો ત્યાંથી નીકળતા હોય, શોકેશ સામું જોતા જતા હોય, કેટલાયની નજરેમાં જતી રહી હોય, તો પછી અજીથી વસ્તુ બની જાય ને જગદંબાને નૈવેદ્ય તરીકે અર્પણ કરાતી નથી. બીજો, માં જગદંબા દેવી ભાગવતીની અંદર બોલ્યા કે કદાચ કંઈ પણ મને સામગ્રી ને કંઈ બનાવવાની પેલી કડાકૂટમાં ન પડું, તો ઋતુ અનુસાર મને ફળ ધરાવી દેવા. એ ફળ ધરાવો તો કેવા આખે આખા. પણ ઘણા ભક્તજનો તો ફળની એ સુધારી નાખે, ફળને સુધારીને પછી માતાજીને કાંટાવાળી એમાંય કાંટાવાળી ચમચી મૂકે. દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું કે ફળ ધરાવો તો આખે આખું ધરાવો, પછી માતાજીને જ્યારે ધરાવાઈ જાય પછી ભલે ને તમે એને પ્રસાદી સ્વરૂપે એના થોડા થોડા નાના એવા પીસ કરીને પછી બધાને વિતરણ કરો, પણ નૈવેદ્ય જ્યારે ધરાવો ત્યારે પૂરી પરિપક્વતાની સાથે, પૂરી કાળજીની સાથે માં જગદંબાને નૈવેદ્ય અર્પણ કરો. એટલે કોઈ પણ મહિના એવા નથી કે જેમાં માં જગદંબા પરાંબા પરમેશ્વરીની ઉપાસના ન થઈ શકે. બારો બાર મહિનાની અંદર માં જગદંબાની ઉપાસના થઈ શકે. પાંચસો વર્ષ જૂનો ગરબો છે એમાં બારે બાર મહિનાની ઉપાસનાની વાત આવી જાય. મારા દાદા એ ગરબો ગાતા, રાંદલના લોટ તેડવા જતા ને ત્યારે ગાતા. તમે કદાચ સાંભળ્યું હોય તો સારી વાત છે, ન સાંભળ્યું હોય તો પ્રેમથી ધ્યાનથી એકાગ્ર બનીને સાંભળજો. અર્થ કે કારણ મોટો કે કારણ ભવાની માર્ત, કે કારણ મોટું ભવાની માર્ત, કે કારણ મોટું ભવાની મૂરખ જાણે છે મન ખોટું ભવાની મૂરખ જાણે છે મન ખોટું ભવાની માક્ષરે મોતીરે બતાવું ભવાની અક્ષરે મોતી રે બધાઓ ભવાની માં. શંખ
શંખલપુર થી સીધાવ્યા ભવાની માં, શંખલપુર થી સીધાવ્યા ભવાની માં. અક્ષર મહિના માં ઠંડી પડે ને એટલે ફૂલ હોય ને, એટલે ભક્તરાજ કે ફૂલ નથી તો માતાજી તને મોતી દેવા દાવ. અક્ષરે મોતી દેવા દાવ ભવાની માં, અક્ષરે મોતી દેવા દાવ ભવાની માં. શંખલપુર થી સીધાવ્યા ભવાની માં, શંખલપુર થી સીધાવ્યા ભવાની માં. કોશે તે પરાક્રમ કીધા ભવાની માં, કોશે તે પરાક્રમ કીધા ભવાની માં. દુનિયાને દર્શન દીધા ભવાની માં, દુનિયાને દર્શન દીધા ભવાની માં. મહામૈનો મંગલકારી ભવાની માં, મહામૈનો મંગલકારી ભવાની માં. ખેલે રમે છે છોગાળી ભવાની માં, ભાગણે ફૂલ કેરી સેવા ભવાની માં, ભાગણે ફૂલ કેરી સેવા ભવાની માં. દુનિયાને દર્શન દેવા ભવાની માં, દુનિયાને દર્શન દેવા ભવાની માં. ચૈત્રે તે 64 માતા ભવાની માં, ચૈત્રે તે 64 માતા ભવાની માં. બ્રહ્માણી વિધાતા ભવાની માં, બ્રહ્માણી અંબા વિધાતા ભવાની માં. વૈશાખે વલ્લભાન કીજે ભવાની માં, વૈશાખે વલ્લભાન કીજે ભવાની માં. દુનિયાને દર્શન દીજે ભવાની માં, દુનિયાને દર્શન દીજે ભવાની માં. જેઠે જગત જોગ માયા ભવાની માં, જેઠે જગત જોગ માયા ભવાની માં. અષાઢે અલ્લબેલી માતા ભવાની માં, શ્રાવણ સદા સુખકારી ભવાની માં, શ્રાવણ સદા સુખકારી ભવાની માં. શરણે રાખીને ભવતારો ભવાની માં, શરણે રાખીને ભવતાર્યો ભવાની માં. ભાદરવો ભવાની પૂજે ભવાની માં, ભાદરવો ભવાની પૂજે ભવાની માં. આગમ તાણી દશ સૂજે ભવાની માં, આગમ તણી દસ સુજે ભવાની માં. આસોએ અલ્લબેલી માતા ભવાની માં, આસોએ અલ્લબેલી માતા ભવાની માં. બ્રહ્માણી અંબા વિધાતા ભવાની માં, બ્રહ્માણી અંબા વિધાતા ભવાની માં. કાર્તકે કારણ મોટું ભવાની માં, કાર્તકે કારણ મોટું ભવાની માં. મૂરખ જાણે મન ખોટું ભવાની માં, મૂરખ જાણે મન ખોટું ભવાની માં. મૂરખ જાણે મન ખોટું ભવાની માં, મૂરખ જાણે મન ખોટું ભવાની માં. કોઈ પણ મહિના માં જગદંબાની ઉપાસના થઈ શકે, માત્ર ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં માતાજીની ઉપાસના નથી થતી, બાકી ગમે નીચે દેવી ભાગવતજીની કથા શ્રવણ કરશે એને ગંગા જવાની જરૂર નથી, એને જાજો જરૂર જજો. પણ કદાચિત કોઈની પાસે પૈસાની વ્યવસ્થા ન હોય, સ્વાસ્થ્ય સારું ન હોય અને કદાચ ન જઈ શકે તો અફસોસ કર્યાને પાત્ર નથી. પણ દેવી ભાગવતજીની કથા જે પ્રેમથી શ્રવણ કરી લેશે ને તો એને ગંગા ગયા, ન કાશી, ન નૈમિષમ, ન મથુરામ, ન પુષ્કરમ, પુનાતિ સત્યુ બદરીવનમ, ન યથા હિ દેવી મખ એષ વિપરાહા. देवी भागवत जी की कथा जो सुनते हैं, सभी तीर्थों में स्नान करने से जो पुण्य मिलता है और सभी धामों में दर्शन करने से जो पुण्य मिलते हैं, वो पुण्य देवी भागवत जी की कथा श्रवण करने से मिलते हैं। और देवी भागवत जी का महात्म्य बताया गया और सुत पुराण महाराज ने शुनकादिक ऋषियों को पूछा, अब आपको कुछ पूछना है?
बोले हाँ क्या तो के देवी भागवत जी की कथा धरा धाम ऊपर सौ प्रथम वक्त कोणे क्यारे करावडावती है ये तमे थोड़ुक मने जणावशो आ प्रश्न पूछायो ने त्यारे साधुवाद साधुवाद कही अने प्रशंसा छे अने कहू छे के सुत पुराणी जी महाराज बोल्या छे कि तमे आ मने प्रश्न पूछो छे ने तो आज मां जगदंबा ना नेपुर नो रणकार माना केडना कंदोरा नो रणकार माना हाथ ना कंकण नो ध्वनि के माना कंकण नो ध्वनि ये शू छे तो के ज्ञान छे माना केडनो कंदुरो ये शू छे तो के वैराग छे अने माना नुपुर छे ये शू छे तो के भक्ति छे माना नुपुर छे अने जे मां जगदंबानी ओढ़नी छे ये शू छे तो के जगदंबानी ओढ़नी छे ने ये शरणागतनी ओढ़नी छे एटले आज सुत पुराणी महाराज बोल्या छे कि तमे आज सुंदर मजानो आवो प्रश्न पूछो ने तो मने एवुं लागे छे कि तमे मारा उपर उपकार कर्यो छे कि आज मारा हृदय मंडल नी अंदर सुंदर मजानी देवी भागवत जी नी कथा उछाळा मारवा मांगी छे जेना जीवन मां जगदंबा रूपी भक्ति आवे खबर पड्या वगर नी रहती छे ना जेना जीवन नी अंदर वैराग बजार मां लेवा न जवू पड़े वेचा तो न लेवा जवू पड़े एनी मेळा एने जीवन नी अंदर वैराग आवी जाय ते वैराग कयो छे तो मां जगदंबा ना केड नो कंदोरो छे मां एनो वैराग छे हाथ ना कंकण छे ई जगदंबा ना हाथ ना कंकण ए भक्तो माटे ज्ञान समान छे अने मां जगदंबा ना पायल जे छे ए पायल भक्ति स्वरूप छे जेना जीवन नी अंदर भक्ति आवी जाय तो एनो रणकार वाग्या वगर नो रहेतो ज नथी खबर पड़ी जाय भक्तो ने भक्तों ने ख्याल पड़ी गई ने भक्तों बोल्या मारी शेरी मां घुघरा गम के छे चलो गरबो ले लो एक बहुचरा नो जय हो मां अंबा नो जय हो मां जगदंबा नो जय हो मां परमेश्वर मारा घर मां
मारी शेरी माँ भूख
घुघरा घमके छे भवानी जय अम्बे जय 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 भ
भवानी जय अम्बे भवानी जय अम्बे हमसे बोलो जय अम्बे हमसे बोलो जय अम्बे जय अम्बे जय अम्बे जय अम्बे